મંદિર નિર્માણ થકી દિવ્ય સંસ્કૃતિ નિર્માણનો અદ્ભુત દર્શન આપણને હમણાં અહીંયાથી જ પ્રાપ્ત થશે. અને એ દિવ્ય કાર્યક્રમની શરૂઆત આપણે આવાહન શ્લોક, ધૂન અને સુંદર મજાના કીર્તનથી કરીશું. હું અનુપમ સુરવૃદના સંતો યુવાનોને પ્રાર્થના કરીશ આપણને સૌને અને આપણી સાથે જે આ લાઈવ ટેલિકાસ્ટથી જોડાયા છે એ સૌને પણ પ્રભુ કીર્તનમાં ગુરુ સ્મૃતિમાં લઈ લીન કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વંદન શ્રી પુરુષોત્તમ શ્રી હરિને અક્ષર બ્રહ્મને વંદન પ્રાગજી કૃષ્ણજી ને નમન જાગાજી શાસ્ત્રીજી ને વંદન સંત પરમ જનની સમ ગુરુને મહાયતિ યોગીરાજને વંદન સંત સાહેબજી શ્રી ગુરુને કલ્યાણ દાતા તમે કલ્યાણ દાતા તમે જે સાક્ષાત મહિમાતણુ સ્વરૂપને આનંદની મૂર્તિ છે તેજસ્વી શુરવીર વત્સલયતિ સ્વામી શ્રીજી ધામ છે જેણે સ્વાશ્રય કર્મયોગ અનુપમ સ્થાપી પરમ સાધના ભાગીદાર યોગી તણા સંત ભગવન સાહેબને વંદના સાહેબને વંદના આજે અહીં મંદિર છે એ તો પ્રભુનું ધામ છે ધબકે જ્યાં જોગીના પ્રાણ છે આજે અહીં મંદિર છે એ તો પ્રભુનો ધામ છે ધબકે જ્યાં જોગીના પ્રાણ છે ધામ મહી જે ધામી વસે તેના વારસદાર છે અક્ષર ધામ આધાર છે જો જો જરી કઈ ધ્યાનથી તાર છે આજે અહીં મંદિર છે
થઈને પરતી રહ્યા જડનાર લાની નમણી અદાથી અમૃત ધારા વહાવી શરણ કરી આપજે આજે અહીં મંદિર છે એ તો પ્રભુનો ધામ છે ધબકે જ્યાં જોગીના પ્રાણ છે રવિને ઢાંકી દેતી ઉજવળ આભા તારી છે સુરદ ભાવ સ્વભાવ તારો સરદઈ પ્રભુનો ઓળખાવીને આજે અહીં મંદિર છે એ તો પ્રભુનો ધામ છે ધબકે જ્યાં જોગીના પ્રાણ છે સહજાનંદની સહજ અવસ્થા કે ફને મસ્તી અમાપ છે જીવન સંગીતના સુર મધુરા કલ્યાણકારી અપાર છે પ્રભુતા આપજે આજે અહીં મંદિર છે એ તો પ્રભુનો ધામ છે ધબકે જ્યાં જોગીના પ્રાણ છે સ્વરૂપે સ્વયં તું છે તોય મૂર્તિ તારા પ્રાણ છે તેથી અદકા ભક્તો વાલા તેમાં તું ભૂલે તાન છે દ્રષ્ટિ આપજે આજે અહીં મંદિર છે એ તો પ્રભુનો ધામ છે ધબકે જ્યાં જોગીના પ્રાણ છે
આરાધના હૃદય મંદિરે કાયમ બિરાજો ભૂલકાની છે પ્રાર્થના હૃદય મંદિરે કાયમ બિરાજો ભૂલકાની છે પ્રાર્થના આશીષ અર્પી સુખિયા કરજો અંતર કરે પ્રેમ વંદના આજે અહી મંદિર છે એ તો પ્રભુનો ધામ છે ધબકે જ્યાં જોગીના પ્રાણ છે ધામ મહી જે ધામી વસે તેના વારસદાર છે અક્ષરધામ આધાર છે જોજો જરી કઈ ધ્યાનથી ભક્તોના પ્રાણ છે દિવ્ય જીવન દાતાર છે આજે અહી મંદિર છે સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય સંત ભગવંત સાહેબજી મહારાજની જય 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 શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મંદિર મહોત્સવની જય 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 તપોભૂમિ બ્રહ્મજ્યોતિમાં પારમિતા મંદિરે શ્રી ઠાકોરજી સમક્ષ અને ધામમહી જે ધામી વસે એના વારસદાર સંત ભગવંત સાહેબજીની પ્રત્યક્ષ સન્નિધિમાં બિરાજમાન સદગુરુ સંતો પરમપૂજ્ય શાંતિદાદા પરમપૂજ્ય રતિકાકા પરમપૂજ્ય પૂનમદાદા પરમપૂજ્ય દિલીપભાઈ અનુપમ મિશનના સર્વે વ્રતધારી સંતો આણંદ વલ્લભ વિદ્યાનગર મોગરી કરમસદના તમામ અક્ષરમુક્તોની સાથે આજે અમેરિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ફિજી સિંગાપોર આદિ વિશ્વના અનેક દેશોના અક્ષરમુક્તો જે આપણી સાથે ઇન્ટરનેટના માધ્યમથી લાઈવ વેબકાસ્ટના માધ્યમથી જોડાયા છે એ સર્વને ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ. હમણાં જ એક ડેટા મળ્યો કે આશરે 700 જેટલા અક્ષરમુક્તો ઇન્ટરનેટના માધ્યમથી આ લાઈવ ટેલિકાસ્ટને નિહાળી રહ્યા છે. હવે વિચાર કરો કે આ તો કનેક્શન્સ છે, એમની સાથે પરિવાર સાથે મળીને જો નિહાળતું હોય તો એ આમ કરીને પરદેશમાં હજારોની સંખ્યામાં ભક્તોને ખપ છે સાહેબજીના શ્રીમુખે વહેનારી પરાવાણીના શ્રવણ કરવાનો, એમના અને આ સંતોના અક્ષરમુક્તોના દર્શન કરવાનો. અને આજે મોકો પણ એવો છે, નજરાણું પણ એવું છે. સાહેબજીએ જે કાર્ય આરંભ્યું છે, જે સંકલ્પ કર્યા છે, એ ભગવાન સ્વામિનારાયણના પ્રેરણાથી કર્યા છે. ગુરુહરિશાસ્ત્રીજી મહારાજ અને ગુરુદેવ યોગીજી મહારાજે જે કાર્ય આરંભ્યું એને અથાક અને નિરંતર વહેતું રાખવા માટે કર્યા છે. એના થકીથી દેશ દુનિયાના જીવ પ્રાણી માત્રના કલ્યાણ થાય એવી ભાવનાથી કર્યું છે. દેશ અને પરદેશમાં એક વાત અત્યારે સૌના મુખ પર, સૌના વિચારમાં, સૌના અરસપરસના વ્યવહારમાં ચર્ચાઈ રહી છે કે બ્રહ્મજ્યોતિમાં મંદિર થઈ રહ્યું છે, કેવું થઈ રહ્યું છે, શેનું બનવાનું છે, કેવી મૂર્તિઓ પધરાવવાની છે. કોકને કોકને અછડતો ઉલ્લેખ છે, કોકને પૂરી માહિતી છે, પણ મનમાં ગડમથલ નથી, આનંદના ફુવારા છે કે મુખ્ય મોગરી મથકે તપોભૂમિ બ્રહ્મજ્યોતિમાં હીરક પ્લાઝામાં વિશાળ જગ્યામાં ભવ્ય મંદિર કરી રહ્યા છે સાહેબજી. એનો આનંદ છે. મારે કઈ રીતે જોડાવવું છે, મારે શું કરવાનું છે, અનેક અક્ષરમુક્તોની આ ભાવના છે, યુવકો યુવતીઓની આ ભાવના છે. અને એટલે તો એ પ્રશ્નોની હારમાળા શાંતિદાદા અશ્વિનદાદા રતિકાકા જે જે સંતો સાથે જોડાયા છે એમને પૂછે છે.
ત્યારે શાંતિદાદા, અશ્વિનદાદા, રતિકાકા જેવા સંતોની શું ભાવના છે કે આ મંદિર સામાન્ય નથી. એ મંદિરમાં જે મૂર્તિઓ પધરાવવાની છે, એ પ્રતિષ્ઠિત થવાની છે, મૂર્તિઓ સામાન્ય નથી. અને મંદિર અને મૂર્તિઓની જે રચના કરનાર છે, એની જે પ્રતિષ્ઠા કરનાર છે, એ યોગીના વારસદાર પણ સામાન્ય નથી. એમના અર્થે, એમના વચને જે કોઈ પણ સેવા કરશે, જે કોઈ પણ સમર્પણ કરશે, તેનો ફેરો ફરી નવ રહે રતિ. આ ભાવનાથી શાંતિદાદા, અશ્વિનદાદા, હર્ષદદાદા, રતિકાકા, પૂનમદાદા લઈ માંડ્યા છે અને અનુપમ મિશનના પ્રત્યેક વ્રતધારી સંત લઈ માંડ્યા છે. એ ભાવનાની વાત શરૂઆતમાં આપણને સદગુરુ સંત પરમ પૂજ્ય શાંતિદાદા કરે, આપણને સૌને એ માર્ગે બળ પમાડે તેવી પ્રાર્થના છે. આશીર્વાદ સદગુરુ સંત પરમ પૂજ્ય શાંતિદાદા. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ ભક્તિ મૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણ નિરીતમ સદ્ગુરુમ તમ નમામિ યોગીરાજમ નમામિ. સંસ્કૃતિ નિર્માણ નું ભગીરથ કાર્ય છે આ. મંદિર નિર્માણ થકી દિવ્ય સંસ્કૃતિનું નિર્માણ સાહેબ દાદાનો આ સંકલ્પ છે. આટલા શબ્દોમાં સંસ્કૃતિ નિર્માણ એક શબ્દ આગળ મૂક્યો છે, દિવ્ય સંસ્કૃતિ નિર્માણ. બહુ જ ઊંડી સમજ સાથે આ શબ્દ મુકાયો છે. સંસ્કૃતિનું નિર્માણ આદર્શ સમાજ રચશે, સારા ગુણો સર્વને પ્રાપ્ત થાય, સર્વના જીવન એવા આદર્શ બને, સૌના જીવનમાં ભક્તિ જ્ઞાનની વૃદ્ધિ થાય, પ્રાપ્ત થાય, એના માટે જે કંઈ કાર્ય થાય છે એ સંસ્કૃતિ નિર્માણનું કાર્ય છે. સાહેબ દાદા જે કાર્ય કરી રહ્યા છે દિવ્ય સંસ્કૃતિ નિર્માણ, આત્મામાં પ્રભુ પધરાવવાની વાત છે, દેહને શુદ્ધ કરવાની વાત છે, પવિત્ર કરવાની વાત છે, દોષ ટાળવાના. આપણું હૃદય મંદિર બને, આપણા આત્મામાં પ્રભુ બિરાજમાન થાય, આપણું સમગ્ર તંત્ર દિવ્ય બને, ભગવાન સાથેનો સંબંધ આપણો અતૂટ બને, એક રૂપ ભગવાનની સાથે થઈ શકાય, અદ્વૈત ભાવ દ્રઢ થાય. બહુ ઊંચી ભાવનાઓ છે આ બધી. સાહેબ દાદાના હૃદયમાં એમને જેણે જેણે સ્વીકાર્યા છે, જે ભક્તોને સ્વીકાર્યા છે, જે સંતોને સ્વીકાર્યા છે, એ સર્વના હૃદયમાં પ્રભુ પધરાવવાનો ભાવ છે. સર્વને સુખ આપવાનો ભાવ છે, સર્વને સહજાનંદે સભર કરવાનો ભાવ છે, અને એ નું આ નિર્માણ થઈ રહ્યું છે બ્રહ્મજ્યોતિમાં. સાહેબ દાદાના સંકલ્પે ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં મંદિરો થયા, મુંબઈમાં, સુરતમાં, વેમારમાં, અમદાવાદમાં મંદિરો થયા, અહીંયા પણ અત્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સાહેબ દાદા સૌને સેવામાં જોડશે, મંદિર નિર્માણની સેવામાં જોડશે. ભાવ તો એમને એવો વ્યક્ત કર્યો, એમાં એક રૂપિયો આપશે એનું પણ કલ્યાણ કરવું છે. એક રૂપિયો સાહેબ દાદાને મન એનું મૂલ્ય બહુ છે. શ્રીજી મહારાજના કાર્યને જો જોઈએ, આ જ કામ કર્યું, ગઢડામાં મંદિર બાંધ્યું, ત્યારે જાતે પોતે પથ્થર ઉપાડ્યા છે પોતાના મસ્તક પર. દુબળી ભટ્ટના 13 દોકડા સ્વીકારીને
મસ્તકે મૂક્યા છે એનું કલ્યાણ કર્યું છે. 13 દુકડા આ મહાન પુરુષો શાસ્ત્રીજી મહારાજે પણ જે જે આ સેવામાં જોડાયા, જેને જેને એમાં યંકિત કંઈક પણ ફાળો આપ્યો, જેને પોતાનો દેહ વાપર્યો, જેને પોતાની બુદ્ધિ વાપરી, જે પોતે કમાણી હતી એ કમાણીનો ભાગ અર્પણ કર્યો, જમીન આપી, એ સેવામાં દીકરાઓને આપ્યા અને દીકરાઓને જોડ્યા, એ સર્વના અત્યંતિક કલ્યાણ શાસ્ત્રીજી મહારાજે કર્યા, યોગીજી મહારાજે કર્યા. એ જ કલ્યાણનો વારસો આજે આ દિવ્ય પુરુષો સતત ચાલુ રાખ્યો છે, સાહેબજીએ એ વારસો ચાલુ રાખ્યો છે, આપણને સૌને સેવામાં જોડશે. શું આપશે? આપણા હૃદયમાં પ્રભુ પધરાવશે. હમણાં સાહેબ દાદાએ અધિકારીઓને આજ્ઞા કરી, જાઓ ઘરે ઘરે જાઓ, પસ્તી ભેગી કરો, એ પસ્તીમાંથી જે કંઈ પૈસા હશે, જે કંઈ મળશે, એ સઘળું આપણે ભગવાનને અર્પણ કરવું છે. ઘેર ઘેર જવાનું, બધું જ સાંભળવાનું. દીકરીઓને સંસ્કાર શું આપ્યા કે બેટા જાઓ, કોઈ તમારો આવકારે એનું પણ કલ્યાણ, કદાચ તમારો કોઈ તિરસ્કાર કરે એને વિશે પણ સારી ભાવનાઓ કરજો, એમને પણ વંદન કરજો. એક શબ્દ પણ, શબ્દ તો નહીં પણ વિચાર પણ એમના વિશે ખોટો નહીં. જેના દ્વારા એ ચૈતન્યને કંઈક મળે એવા સારા વિચારો કરજો. આ સંસ્કૃતિ નિર્માણનું કાર્ય છે, આ દિવ્ય સંસ્કૃતિ નિર્માણનું કાર્ય છે. આવી સેવામાં જે જે જોડાશે, સામાન્ય વ્યક્તિઓ પણ, મજૂરો પણ કદાચ અહીં આવશે, એ સર્વનું પણ કલ્યાણ કરવાનો ભાવ સાહેબ દાદાના હૃદયમાં છે. તો આપણે સૌ તો એવા ભાગ્યશાળી છીએ. દેશ પ્રદેશમાં સૌ વસતા ભાઈઓના હૃદયમાં થનગનાટ છે. સાહેબ દાદા મંદિરની પ્રતિષ્ઠા કરવાનો સંકલ્પ કર્યો છે. 2019 ડિસેમ્બર, 2020 જાન્યુઆરી એ ગાળામાં એમને સંકલ્પ કર્યો છે પ્રતિષ્ઠા કરવાનો. અમારે સૌને આવવું છે. અત્યારથી રજાઓ બુક કરવા માંડી છે. સૌના હૃદયમાં ભાવ છે. નિર્માણ થશે એમાં સૌને જોડાવવું છે. હમણાં પૂજ્ય દિલીપભાઈ સાથે અમે હમણાં કચ્છની યાત્રાએ ગયા હતા. બધા ભક્તોના જે ભાવ જોઈએ હૃદયમાં, આપણને એમના વિશે એટલો બધો પૂજ્ય ભાવ થાય કે હાથ જોડી જાય. સાહેબ દાદા ખાલી એટલું જ બોલ્યા કે તમે તમારું જે કંઈ છે આપજો, બધું ખાલી કરીને સાહેબ દાદાના ચરણોમાં સમર્પિત કરવાના ભાવ છે. આ ભાવ શું કરશે? કીર્તિ નામના નહીં મળે, એના નામ બહાર દિવાલો ઉપર નહીં અંકિત થાય. એ અંકિત થશે સાહેબ દાદાના હૃદયમાં. અશ્વિન દાદા, હર્તી કાકા, પૂનમ દાદા, હર્ષદ દાદા, દિલીપ દાદા, આ બધા જે સદગુરુ ને સંતો, એ સંતોના હૃદયમાં એના નામ અંકિત થશે, એ લખાશે. અને સંતો એટલે ગુણાતીત ભાવને પામેલા સંતો છે, સાહેબ દાદાની સેવામાં જોડાયેલા સંતો છે. આ ભક્તો પણ એ સેવામાં સમર્પિત થયેલા ભક્તો છે. એ સંકલ્પ કરશે, એ પ્રાર્થનાઓ કરશે, એ માળા ફેરવશે અને સૌના હૃદયમાં પ્રભુ બિરાજમાન થશે, સૌના હૃદય મંદિર રચાશે. આવું ભગીરથ, આવું દિવ્ય, આવું ભવ્ય કાર્ય આપણે અહીંયા થઈ રહ્યું છે. સાહેબ દાદાના સંકલ્પે થઈ રહ્યું છે. મોટા પુરુષો, ગુણાતીત પુરુષો આપણા સૌના હૃદયમાં મૂર્તિ બિરાજમાન કરવા માગે છે. પ્રતીક સ્વરૂપે અહીંયા મહારાજ બિરાજશે, સ્વામી બિરાજશે, ગોપાળાન સ્વયં બિરાજશે, સર્વ સ્વરૂપો બિરાજશે. યોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજની તો સુવર્ણમય મૂર્તિ
અહીંયા બિરાજમાન થશે. સાહેબ દાદાના હૃદયમાં એવો ભાવ છે. મનોજભાઈ પોતાના પારાયણમાં જે ઉલ્લેખ કરે છે કે શાસ્ત્રી મહારાજ, તમે જે કાર્ય કર્યું છે, તમારા ભક્તો તમારી સુવર્ણની મૂર્તિઓ પધરાવશે, એ સંકલ્પ વારંવાર જો મનોજભાઈ બોલતા હોય તો આપણે સાહેબ દાદા કહે કે આપણા મંદિરમાં મહારાજ સ્વામીની મૂર્તિઓની સાથે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને સુવર્ણમય મૂર્તિઓ પધરાવવી છે. સાહેબ દાદાનો આ સંકલ્પ છે. આવા દિવ્ય પુરુષોના સંકલ્પમાં જે કંઈ આપણે એકલા ધનથી નહીં, મનથી પણ, તનથી પણ, સંકલ્પથી પણ, પ્રાર્થનાથી પણ, સાહેબ દાદાએ હમણાં આપણને મંત્ર લેખનનું કાર્ય આપણને સૌને સોંપ્યું છે, સેવા પણ સોંપી છે, એ કાર્યથી પણ. બે ત્રણ વર્ષ પહેલાં આપણને સૌને કંઈક નિયમ લેજો, એ નિયમ લીધો છે, એ નિયમથી પણ સર્વ રીતે આપણે એમાં આપણું સમર્પણ ભાવ સાહેબ દાદાના ચરણો ધરવો છે. પરિણામે આપણા સમગ્ર તંત્રને દિવ્ય બનાવવું છે, મન બુદ્ધિ ચિત્તને દિવ્ય બનાવવું છે. આ ભગવાનનું સ્વરૂપ છે, એનું યથાર્થ દર્શન કરવું છે. માનવ રૂપમાં જ્યારે આવું ભગવાનનું સ્વરૂપ વિરાજમાન હોય છે ત્યારે સંપૂર્ણપણે એ ભગવાનનું પરમ તત્વ ધારણ કરેલા દિવ્ય પુરુષ છે, એ ભાવ, એ મહિમાનો ભાવ આપણા હૃદયમાં સ્થિર કરવો, એ આ મંદિરના સેવા કાર્યથી આપણા સૌના હૃદયમાં, એ તો અલ્ટિમેટ છે. આ પ્રાપ્તિ તો આપણે શું કરવી છે? અલ્ટિમેટ પ્રાપ્તિ શું કરવી છે? અક્ષરમહમ પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપસ્ય દાસોસ્મી, હું અક્ષર છું, હું બ્રહ્મ છું. અને આ પ્રગટ પુરુષોત્તમ ભગવાનનું સ્વરૂપ અત્યારે અમને જે સાહેબ દાદા સ્વરૂપે મળ્યું છે એમનો દાસ છું, સેવક છું. મને મારા પોતાના વિચારો, મારી બુદ્ધિ એ સગુણે એમને સમર્પણ કરવું છે. અત્યારે હું મારી રીતે વર્તું છું, હું મારું જીવન મારી રીતે જીવું છું. મને સાહેબ દાદા જે પ્રમાણે જીવાડે એ પ્રમાણે જીવવું છે. મારા જીવનના સર્વ પ્રકારે કરતા હર્તા તો મારા સાહેબ દાદા છે. અને સાહેબ દાદા એટલે આ દેહ દેખાય છે, દેહ નહીં, એની અંદર રહેલું પરમ તત્વ, એમાં રહેલા પરબ્રહ્મ પુરુષોત્તમ અક્ષર સહિત પુરુષોત્તમ એમાં વિરાજમાન છે. એટલા માટે આપણે એમાં મૂક્યું છે પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપસ્ય દાસોસ્મી. એ આ પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપના આપણે દાસ છીએ, સેવક છીએ. એ દાસત્વ ભાવ, એ સેવક ભાવ સિદ્ધ કરવા માટે આપણા માટે એક આ ભગીરથ કાર્ય સાહેબ દાદાએ આરંભ્યું છે, એમાં આપણને ભાગીદાર બનાવે છે. વર્ષો પહેલાં આપણા યોગી પ્રસાદની આગળ કાર્યકર્તાઓની બધાની શિબિર હતી, એનો એક ફોટોગ્રાફ પાડતા હતા ત્યારે સાહેબ દાદાએ આશીર્વાદ બોલ્યા, તમે સૌ ભાગીદાર છો, આખો સમાજ ભાગીદાર છે. આજે જે સાંભળે છે અત્યારે જે સાહેબ દાદાના આશીર્વાદ જે લેવાના છે એ સૌ ભાગીદાર છે આ કાર્યના. સાહેબ દાદાએ જે કાર્ય ઉપાડ્યું છે, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે ઉપાસનાનું જે કાર્ય આરંભ કર્યો છે એને સતત વહેતું રાખવું છે. એ વહેતું રાખવા માટેનું જે મિશન છે એમનો, એમનો જે સંકલ્પ છે, એ સંકલ્પમાં ભળવા માટેનો આપણા માટે એક યોગ આપણને આપ્યો છે સાહેબ દાદાએ. આપણે સૌ એમાં ભળવું છે અને એ રીતે ભક્તિ અદા કરી અને એમના અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે, સંતોની સદગુરુઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે, અને આપણા હૃદયને ભગવાન અંદર પધરાવી અને મંદિર રૂપ બની જવું છે. એ માટેનું આ મંદિરનું કાર્ય થઈ રહ્યું છે. આપણે સૌ એમાં તનથી, મનથી, ધનથી, વિશેષ કરીને આત્માથી શુભ સંકલ્પો કરીને, પ્રાર્થના કરીને, ભજન કરીને, મન આ દિવ્ય મૂર્તિમાં ભગવાનના સ્વરૂપમાં રાખીને પણ આપણે આ કાર્યમાં જોડાઈશું અને આપણા સમગ્રને દિવ્ય બનાવી અને અક્ષરધામનું સુખ લેતા વહેલામાં વહેલા થઈ જઈશું. એવા દ્રઢાવ સાથે આપણે મંડવું છે, જોડાવવું છે, સર્વને એમાં જોડાવવાનું ખૂબ બળ મળે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. મંદિર નિર્માણ થકી દિવ્ય સંસ્કૃતિ નિર્માણનું કાર્ય આરંભાયું. મંદિરના નિર્માણ થશે ત્યારે સાથે સાથે આ હૃદય પણ મંદિર બની જાય, મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા થાય ત્યારે સાથે સાથે આ હૃદય મંદિરમાં પણ મૂર્તિઓની પ્રતિષ્ઠા, સાહેબજીની પ્રતિષ્ઠા થઈ જાય, તે
તેવી ભાવના સાથે આ મંદિરનું કાર્ય, મંદિરનો સંકલ્પ થયો. સાહેબ દાદા અને અશ્વિન દાદાની મરજી જાણી તેમની આજ્ઞા અનુમતિથી જ સદગુરુ સંત પરમ પૂજ્ય શાંતિદાદાને આ આખાય સંકલ્પને સાકાર કરવા માટેની સેવા પ્રધાન સેવક તરીકે સોંપવામાં આવી. આ મંદિર નિર્માણના સંકલ્પની સાથે સાથે કેટલાક ફેક્ટ્સ ફિગર્સ પણ છે જેની લગભગ સૌને આતુરતા છે, કંઈક ને કંઈક જાણવું છે. આજે આપણે એવા કેટલાક ફેક્ટ્સ, કેટલીક ખૂબીઓ, અદ્ભુત વાતો આ મંદિર સાથે જે સંકળાયેલી છે એ ચાર પાંચ વાતો આજે સાંભળીશું. અને આજે સાહેબદાદાના, શાંતિદાદાના આશીર્વાદ આપણે આજે પ્રાપ્ત કરીએ છીએ, લાઈવ ટેલિકાસ્ટ દ્વારા જે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, એવી સિરીઝ ઓફ એપિસોડ્સ, એટલે આજે થયા, આવતા મહિને ફરી થશે, એમ દર મહિને આપણે આવા એપિસોડ્સને રિલીઝ કરીશું. આજે એનો આ પહેલો એપિસોડ છે અને પહેલા એપિસોડમાં કેટલીક મંદિર બાબતે જાણવા જેવી વાતો મેં તમને પહેલી જણાવી કે ખાસ કરીને જે વેબકાસ્ટના માધ્યમથી જોડાયા છે એ સૌને, કે શાંતિદાદાને આખાય પ્રોજેક્ટના પ્રધાન સેવક તરીકેની સેવા સોંપાઈ છે. આ મંદિર બ્રહ્મજ્યોતિના હૃદયકુંજ એટલે કે હૃદય સમાન સ્થાન જે છે ત્યાં થવાનું છે. અત્યારે જે શ્રીજી મહારાજ બિરાજમાન છે, ઠાકોરજી બિરાજમાન છે, એમના બરાબર નજરની સામે એ મંદિરનું નિર્માણ થશે. આ મંદિર રાજસ્થાનના પિંક સ્ટોન્સ, પાષાણનું, પથ્થરનું, ગુલાબી પથ્થરનું મંદિર થશે, જે લગભગ 75 ફૂટ એટલે કે 7 માળ ઊંચું થાય એવડું મોટું મંદિર હશે, જે નજીકથી કોઈ જોવા જશે. અનુપમ મિશનના ઇતિહાસમાં આવું ભવ્ય મંદિર પહેલું હશે. વળી પથ્થરનું થશે એટલે કલાત્મકતાથી ભરપૂર હશે. આખાય મંદિરમાં આરસ, પથ્થર અને અંદર કાસ્ટ એટલે કે લાકડાની કલાકૃતિઓ હશે, પણ ક્યાંય લોખંડ, સ્ટીલ વપરાવાનું નથી. નોટ અ સિંગલ પર્સન્ટ આખા મંદિરના બાંધકામમાં ક્યાંય લોખંડ નથી. પાયામાં પણ પથ્થરથી જ ઊંચા થઈ રહ્યા છે. અને વાતો નથી થતી, મંદિર નિર્માણનું કાર્ય આરંભાઈ ચૂક્યું છે. થોડા જ સૂરજ જશે, થોડા જ દિવસો વીતશે અને પ્લિન્થ લેવલ આવી જશે, ઉપર મંદિર દેખાવા માંડશે, એવું ધમધોખાર કાર્ય પરમ પૂજ્ય શાંતિદાદાની નિગરાનીમાં વ્રતધારી સંતોના માર્ગદર્શન હેઠળ ઘણી બધી ટીમ આવીને રાત દિવસ કરે છે ને રાત દિવસ સેવા કાર્ય આરંભાઈ ચૂક્યું છે. શાંતિદાદાએ વાત કરી એ પ્રમાણે નિર્માણનું કાર્ય આરંભાયું છે ત્યારે સમર્પણનું કાર્ય પણ આરંભાઈ ચૂક્યું છે. જ્યાં જ્યાં શાંતિદાદા ગયા, સાહેબદાદા પધાર્યા, અશ્વિનદાદા, હર્ષદાદા પધાર્યા, સંતો પધાર્યા, ત્યાં ત્યાં ભક્તોએ સમર્પણ કરવાના શરૂ કરી દીધા છે. તનના સમર્પણ, મનના સમર્પણ, ધનના સમર્પણ, દ્રવ્યના સમર્પણ, સર્વસ્વના સમર્પણના સંકલ્પો કરી દીધા છે, વહાવી રહ્યા છે. સૌથી વિશેષ વાત આ ફેરી શાંતિદાદાએ આપણને જણાવ્યું એ પ્રમાણે અનુપમ મિશનના ઇતિહાસમાં સર્વપ્રથમવાર સાહેબ દાદાના જીવન પ્રાણ ગુરુહરિ યોગીજી મહારાજ અને ગુરુદેવ યોગીજી મહારાજના જીવન પ્રાણ ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજની સુવર્ણની મૂર્તિઓ પધરાવવાની છે, એ આપણા માટે અત્યંત ભક્તિરૂપ કાર્ય થઈ રહ્યું છે. અને આવી ઘણી બધી અચંબામાં પમાડી દે એવી વાતો આપણને નેક્સ્ટ એપિસોડમાં સાંભળીશું. પણ હવે સમય થયો છે અને આતુરતાથી પરદેશના, ભારતના ઘણા બધા જિલ્લાઓના, રાજ્યોના, શહેરોના, ગામોના હરિભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એવા આપણા સૌના જીવન પ્રાણ, આ સંકલ્પના કરનારા અને સંકલ્પને પાર પાડનારા એવા આપણા ગુરુવર્ય સંત ભગવંત સાહેબજીના આશીર્વાદ લઈશું. આશીર્વાદ સાહેબ દાદા. સજાન સાંઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ધામધામી મુક્તની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મંદિર મહોત્સવની જય જય જય. જેને પણ આ પ્રોગ્રામ ગોઠવ્યો એને હું અભિનંદન આપું છું. કારણ
કારણ કે આપણી સંસ્થા અનુપમિશન લો કે બેપ સંસ્થા લો કે ડિવાઇન સોસાયટી લો, બધી સંસ્થાઓ ભગવાનની પ્રોપર્ટી છે અને શું પ્રવૃત્તિ ચાલે છે એ જાણવાનો અધિકાર એક એક હરિભક્તને સત્સંગીની છે. મંદિર નિર્માણ કાર્ય બધે અહીંયા થઈ રહ્યું છે એના સમાચાર મળ્યા, પણ શું છે એ આપણા દેશ પરદેશમાં વસતા અહીંયા આવી ના શકે છતાં જાણવા માટે આતુર એવા નાનાથી મળીને મોટાના સૌ ભક્તો સંતોને ખરેખર માહિતી મળે એ માટે આ કાર્યક્રમ ગોઠવ્યો, એ મને બહુ આનંદ થયો. એમાં મને પાછું વિષય પર પ્રવચન આપ્યું, બાકી મારો કામ નહીં વિષય પર બોલો ને, અરે શાંતિ બેસીને ભાઈ ટુ ધી પોઈન્ટ પ્રવચન કરે. પણ ભક્તિ અદા કરવાની આવે, ભગવાનને રાજી કરવા માટે જીવન સમર્પિત કર્યું છે તો કરનાર બોલનાર ચલાવનાર ભગવાન છે, આપણા બાપના કેટલા ટકા એમ કહીને એમાં ઝંપલાવું એ ગુરુ તરફની આપણી ભક્તિ છે. ના ના હોવું જોઈએ, ભગવાનનું કાર્ય છે, ભગવાન રાજી થાય છે, સમ શ્રેવા વ્યક્તાને હળીમળીને કરવાનું છે, ઉલંબે ઉલંબે કરો બસ જા જતી. કામ કોણ કરશે? ભગવાન કરશે. તો ખરેખર સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માંડનો પ્રગટ થયા. ફરણીમાં સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો, પોતાએ રામાનંદ સ્વામીએ ગાદી પર બિરાજમાન કરે અને સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણનો મંત્ર આપ્યો. રામાનંદ સ્વામી દેહ છોડી દીધા પછી પછી સ્વામિનારાયણ ભગવાન એક જગ્યાએ કહે છે કે આત્માના કલ્યાણ માટે ભારતવર્ષમાં ને દુનિયામાં અનંત પ્રકારના સાધનો અને અનંત પ્રકારની સાધનાઓ પ્રચલિત છે. બધા ફોફો મારે, પણ કળિયુગમાં સતયુગ દ્વાપર ત્રેતા ચોથો કળિયુગ, આપણે કળિયુગમાં આવ્યા છીએ. આ યુગમાં કળિકાળમાં કળિયુગમાં સર્વ સાધનોમાં સર્વ સાધનાઓમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો સાધના હોય તો શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યએ જે ભક્તિ માર્ગનું પ્રવર્તન કર્યું એ ભક્તિ શ્રેષ્ઠ છે, એટલે અમે પણ ભક્તિ માર્ગનું પ્રવર્તન કરીશું. તો સ્વામિનારાયણ સંપ્રદાય એ ભક્તિ માર્ગનો સંપ્રદાય કહેવાયો. ભક્તિ ભક્તિ એટલે ભગવાનને રાજી કરવા માટેનું કર્મ એ ભક્તિ કહેવાય. તમે અહીંયા સભામાં આવ્યા શેના માટે આવ્યા? ભગવાનના દર્શન થશે, ભક્તો સંતોના દર્શન થશે, કથા વાર્તા સાંભળીશું, ભગવાન રાજી થશે. તો અહીંયા એ ભક્તિ થઈ ગઈ, ભગવાનની પ્રસન્નતા પાવશે. પોતાની જાતે લાખ માળા ફેરવા કરે એક પગ ઊભા રહીને, પણ સંતની આજ્ઞા થઈને તમે અહીં બેઠા, લાખ માળા કરતો આ પુણ્ય વધી ગયું. લો આ કાર્ય સ્વામિનારાયણ ભગવાને ભક્તિ માર્ગ દ્વારા પ્રવર્તાવ્યું. સ્વામિનારાયણ ભગવાન તો સ્વયં પ્રભુનું સ્વરૂપ હતા. બધા ખેંચાય, લો ચુંબક બૂમો નથી પાડતું, હે લોખંડ હે જગતના લોખંડો અમારી પાસે આવો. લોડું ખેંચાય લો ચુંબકમાં, એમ ભગવાન સ્વયં પ્રભુનું સ્વરૂપ હતા. જીવ પ્રાણી માત્રના આત્મામાં ભગવાન બિરાજમાન છે, બધા ભગવાનમાં ખેંચાય. એમની હયાતીમાં લાખો ભક્તો થયા, 3000 સાધુઓ થયા. મહારાજ 19 વર્ષની ઉંમરે ગુજરાતમાં આવ્યા, 20 વર્ષ મહારાજ આ બધું કર્યું, સમાધિઓ કરાવીને સત્સંગ કરાવ્યો,
ફરતા જ રહે, ફરતા જ રહે, રાત દવેશ વિચરણ કરતા રહે. અત્યારે મહંત સ્વામી હરિપ્રાસ સ્વામી અશ્વિનભાઈ શાંતિભાઈ કેટલું બધું વિચરણ કરે છે, એ ગુરુએ આપેલો વારસો છે. મંદિર નહોતું. મુક્તાન સ્વામી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ આટલા બધા ભક્તો, આટલા બધા સાધુ સંતો, તમને કેટલા ભાવથી ભક્તિ કરી રહ્યા તમે કહ્યું એમ, પણ તમે છો ત્યાં હું તે બધા ખેંચેલા રહીશું, ખેંચેલા રહીશું, પણ તમે દેહ છોડી દેશો પછી આ સંતોની ભક્તોનું શું. સામાન્ય બાવો ફકીર એ સામાન્ય ગૃહસ્થ પોતાના છોકરા માટે ઘર મૂકતો જાય છે, સામાન્ય બાવો ફકીર મઢુલી મૂકતો જાય, ડેરું મૂકતો જાય. તો તમે સર્વોપરી સર્વ અવતારના અવતારે સર્વના કારણ અનંત બ્રહ્માંડના અધિપતિ તમારા સંતો અને શિષ્યો કશું છે જ નહીં. મહારાજની આંખમાંથી આંસુ આવી ગયા. મહારાજ પડ્યા હતા, બેઠા પલાઠવાઈને પદ્માસનો બેસી આંખ બંધ કરી. મુક્તાન સ્વામી અમે તમારા ઉપર બહુ રાજી થયા. જો એક પગે ઊભા રહીને તપશ્ચર્યા કે ઊંધે માટે શિરસાન કરે ભગવાન રાજી નથી થતા. મુક્તાન સ્વામી અમે તમારા ઉપર ખૂબ રાજી થઈ ગયા છે. સાથી માં જેવું હૃદય છે. શાંતિભાઈનું હૃદય કેવું છે? માં જેવું છે. સંતોનું હૃદય માં જેવું, તમારું માં જેવું હૃદય છે. આ સંતોની ભક્તોની તમે ફિકર કરો છો, તારી આંખમાં આંસુ એના એમને એમને એમના માટે આવે છે. મુક્તાન સ્વામી એમના માટે નહોતા રડતા, સંતો ભક્તો માટે એમની આંખમાં છે. પ્રભુ તમે છો ત્યાં સુધી બધા પકડી રહીશું, ખેંચી રહીશું, કોઈ પ્રકારનું અગવડ સગવડ દ્રષ્ટિમાં જ ન્યાય. તમારી હાજરી તમારા માટે આનંદદાયક છે. પણ તમે નહીં હોય તો આ ભક્તો સંતોને કોઈક રહેવાનું સ્થાન હુકુમ કરીને જાઓ. સંતો અને ભક્તોની ચિંતા કરનાર મુક્તાન સ્વામી પર સ્વામિનારાયણ ભગવાન અનહદ રાજી થયા. એટલા રાજી થયા મુક્તાન સ્વામી, ચાલો અમે હવે સંકલ્પ કરીએ છીએ કે અમે મંદિરો કરીશું. કરીશું મંદિરો કરીશું, સાકાર ઉપાસનાના મૂર્તિઓ પધરાવીશું. એ મૂર્તિઓમાં દૈવત મૂકે, પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂર્તિમાં દૈવત મૂકે એવા સાધુ સંતો આપીશું. અને મંદિર મૂર્તિ ને સંતોનું મહાત્મ્ય પ્રસરાવે એવા શાસ્ત્રો આપીશું. મહારાજ સંકલ્પ કર્યા અને અનુરૂપ જીવન જીવી અને સુવાસ પ્રસરાવે એવા ભક્તોનો સમાજ તૈયાર કર્યો. સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો અને મંદિર નિર્માણનું કાર્ય શરૂ કર્યું. પહેલામાં પહેલું મંદિર અમદાવાદ, નરનારાયણ દેવની ગાદી, વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદી, ધોલેરા, ભુજ, કચ્છમાં, જૂનાગઢ ને ગઢડા, છ મંદિર એમને હયાતીમાં કહે. મંદિરની ખૂબ જરૂર છે. માણસ ઘણા ખબર નહીં, પોતાની જાતને બહુ બુદ્ધિશાળી માણે છે. હવે હજુ ભગવાને આપેલી 100% બુદ્ધિમાં 9-10% જ વપરે છે, તેને તો બુદ્ધિ ટાળે. જેને 100% બુદ્ધિ આપી એની સામે જેનું 9% ચાલે છે એવા પાસે ચેલેન્જ કરે કે તમારું મંદિર શું જરૂર છે. માણસને ખરેખર માણસ રૂપે જીવન જીવતા મંદિર મૂર્તિ શાસ્ત્રને સાધુ કરશે લખી રાખો, નહીં તો માણસ પશુ જેવો જ છે. પશુ જેવો જેમ બે કૂતરા એક બેજાની સ્ટ્રીટમાં જાય તો ઝઘડા કરીને મારામારી કરે, એમ તમે માણસો શું કરે, શું કરે તમે જોતો. સિવિલાઇઝ માણસો સુગર કોટેડ ગોળીઓ લઈને ફરતા હોય, અંદરથી પ્યોરિટી પ્રગટે, અંદરથી પ્યોરિટી પ્રગટે તો જ સાચા અર્થમાં માણસ સુખી થશે. વાનરમાંથી માણસ માણસ બન્યો પછી અને સુખની શોધ આદરે એમાંથી સાયન્સ છે. કેટલું બધું અત્યારે ન કલ્પી શકાય એટલા બધા સુખ સુવિધાના સાધનો છે.
પણ તોય તમે જુઓ તો એટલે સંતો ગાઈ નાખ્યું, રાજા બી દુખ્યા, રંગ બી દુખ્યા, ધનપતિ દુઃખે વિકારમાં, વિના વિવેક ભેગ સબ ઉખ્યા, ઉધો સુખી રે સંત સંસારમાં. એ સાધુતા તમારે જો ખીલી જાય તો સુખ્યા ચાવ, સાધુતા ખીલે ક્યાં? મારે ડૉક્ટર થવું છે, મારે એન્જિનિયર થવું છે, મેડિકલ સાયન્સનો બધા ઓથોરોના પુસ્તકો લાવીને ઘરે વસાવું, એન્જિનિયરિંગ લાઈનના બધા અથર્ણ પુસ્તક લાઈન ઘરે વસાવું અને બંધા રૂમમાં બેસીને ડૉક્ટર થાય, થશે ડૉક્ટર થશે. આ વાળ ધોરા થઈ જાય ને તો ડબ્બો એવો ન હોય રહે, એના માટે કોલેજ જવું પડે, સ્કૂલ જવું પડે, ભણવું હોય તો. કારણ કે એકલું બુદ્ધિનો વિકાસ નથી કરવાનો, બુદ્ધિ સાથે તમારી સ્માર્ટનેસ, તમારી એકબીજા સાથે જીવાનિયા જોડે હળી મળીને કામ કરે, બધું એટલું બધું મળતું હોય છે. સ્કૂલ કોલેજમાં જરા છોકરાને ભણતા ભણવાની સાથે ઘણું બધું મળતું હોય છે. કોલેજ જોઈશે ભણવું હોય તો, એમ માણસને માણસ બનવું હોય તો એની પણ કોલેજ છે. કઈ કોલેજ? મંદિર. તમે જો સાયકોલોજી છે, હું કહું અમારા જુવાનના છોકરાઓને ખાસ કહું, એ રૂમમાં જઈએ ને છોકરાઓની તો તેંડુલકરનો ફોટો, અત્યારે તો ખબર નહીં કોનું રાખતો હશે, અમારા વખતમાં તેંડુલકર, પછી દેવાનંદ, એક્ટર હોય, સ્પોર્ટ્સવાળો હોય, અંકવા તો નેતા હોય, ત્રણના ફોટા હોય. અશ્વિનભાઈ રૂમમાં નેતા અભિનેતા બે ફોટા રાખે, નેતા જવાહરલાલ નહેરુ અને અભિનેતા દેવાનંદ, નેતા અભિનેતા પાછો લખે નીચે. હા, યોગી બાપાએ જે ઝપટ મારી ને અક્ષર પુરુષોત્તમ બે ગયા, પહેલાં બેઉ જતા રહ્યા. એની રૂમમાં જાઉં તો હું વાંચું, નેતા અભિનેતા. હા, શું થાય? તેંડુલકરને તમે જુઓ ફોટો, એટલે રૂમમાં પહેશો, અમે તેંડુલકર, એટલે પણ તારી પાસે બેટ નહીં, અમે કોઈ બોલર નથી, શું કરે છે? પણ તેંડુલકર એટલે ક્રિકેટર થઈ જાય, આખું ગ્રાઉન્ડ ગજાવવા નીકળે અને એમ પાછી વાદામાં આવી જાય. ફોટાને લઈને એના શરીર પર આખું મુમેન્ટ બદલાઈ જાય. ફૂટબોલર જોયો તો આમ લાતો મારે ફોટો જોઈને, હા, અને એક્ટરનો જુઓ તો દેવાનંદની સ્ટાઇલમાં આવી જાય. આમ અને પોલિટિશિયનનો ફોટો જોયો એટલે દિલ્હી પહોંચી જાય. તું લે અહીંયા છો, આણંદમાં છો, દિલ્હી નથી ડકો ને. તમે જોયો મગજમાં, તમે જે જુઓ છો એની સાથે મગજ એ મય બની જાય છે, યાદ રાખો. આ માનવને સુધારવા માટે આપણા ઋષિ મુનિએ હજારો વર્ષની તપશ્ચર્યા કરીને મંદિરનો કોન્સેપ્ટ આપ્યો. તારા મગજને સુધારવું છે, તારા મગજને ડિવાઇન કરો, તારા મગજને હકારાત્મક પોઝિટિવ બનાવવું છે. તમે ભાષણ કરે તો કોઈ દર બનવાનું નથી, યાદ રાખો, નહીં તો પારાયણો લાખો માણસ ભેગા થાય છે. એના માટે આ શ્રેષ્ઠ, જેમ નોબેલ પ્રાઇઝ એમનો ડિક્લેર થયા નહીં, મેડિકલ સાયન્સનું, ફિઝિક્સનું, કેમેસ્ટ્રીનું, આ ગયા બે વીકમાં એ સાયન્ટિસ્ટોએ કેટલા બધા વર્ષો લેબોરેટરીમાં પેસી જઈને માનવ જીવનને સારું સુખદાયક બનાવવા માટે જે રિસર્ચ કર્યું અને માનવ જીવનમાં ઉપયોગી બન્યું, એવા નરબંકાઓને ઓળખતું નથી સમાજને, તો નામે ખબર નથી, એવાને હોદી હોદીને નોબેલ પ્રાઇઝ આપે છે. એમની તપશ્ચર્યાથી અત્યારે આ મોમને ઇન્વેન્ટ પડ્યું. પણ એની પાછળ હોદનારા માણસો હોમાઈ ગયા.
એમ આ બધું જે આવ્યું છે મંદિર, કોઈના મગજમાંથી તુક્કો નહીં આવ્યો. ઋષિ મુનિઓએ હજારો વર્ષની તપશ્ચર્યા કરીને, એક્સપેરિમેન્ટ કરીને પશુ જેવું જીવન જીવતા માણસને સારું સાચા માનવ તરીકેનું જીવન જીવતા કરવા માટે મંદિર આવ્યું. મંદિર આવ્યું બહાર આપણે ડાયા ડમરા પુરુષ લાગીએ, પણ એનાથી ભારોભર હાથમાં એટલે ચીર આવો આવી જાવ. મહાનતા મમતા મારું તારું કામ કરો એક દોષ, એનાથી ભર્યું ભર્યું આખું શરીર. એ પ્યોર નહીં થાય ત્યાં સુધી યાદ રાખો માનવ કદી સુખી થવા નથી. પછી ભલે ને ગામડામાંથી શહેરમાં આવ્યો, શહેરમાંથી મુંબઈ જાય, મુંબઈથી ન્યુયોર્ક જાય, ન્યુયોર્કથી પછી ચલંગમાં ચંદ્રલોક પર જાય, કૂટ કૂટારો કકડાટ કંકાસ કકડાટ અંદરનું જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી નહીં સુધરે. અને એ સુધારવા માટે, એને બદલવા માટે મંદિર. તમે જુઓ કોઈપણ માણસ મંદિરના પ્રવેશ અહીં બેસે ઓબ્ઝર્વ કરું તો હાઉ ડબ્બા જેવો માણસ હોય. બહાર તમે જુઓ તો દોંડ કહેવાય. કેવો કહેવાય? દોંડ કહેવાય. એને એને આપણે પૂછાય નહીં કે ભાઈ કેમ છો, કેમ છો એટલે છો સમજા. હા ભાઈ જાને તું ભાઈ જા. એવો અહીં આવે અહીં લોબો થઈ જાય. આપણે બોર્ડ માર્યું છે અહીં લોબા થઈ જજો. મારે જ ભાઈ બોલો મારે આવે સીધો લોબો થઈ જાય. મૂર્તિઓનો પ્રભાવ. કોનો પ્રભાવ? દરેક માણસ ખરાબ નથી, એમાં સારું તત્વ છે, દૈવી તત્વ છે. એ દૈવી તત્વને બહાર લાવવા માટે, ધરતી સરસ છે એમાં રહેલી વસ્તુને બહાર લાવ. હીરા માણેક જવેરાત સોનું ધરતીમાં જ છે ને, એને બહાર લાવવા માટે. એમ આપણા માણસમાં રહેલું જે દેવત્વ, રાવણ બેઠો છે, કંસ બેઠો છે, રામ બેઠા છે, કૃષ્ણ બેઠા છે, નારદ બેઠા છે, સંતો બેઠા છે, એ બે તત્વોમાંથી જેનો પ્રભાવ વધશે એવો માણસ એવો થશે. દૈવી પ્રભાવ વધશે તો માણસ સુખ્યો થશે, આસુરિક પ્રભાવ વધશે તો માણસ દુખ્યો થશે. હવે વધે ક્યાં? તો મંદિર દૈવી ભાવને વધારવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે. આઈ મંદિરમાં બેસો, મૂર્તિ બેસો, અમે બેસીને ધૂન કરો, તમને હૈયામાં એટલો બધો આનંદ આવશે. હા મેં જોયેલો, કાંઈ ના કરો. આ મંદિરની જરૂરિયાત, મંદિરની જરૂરિયાત છે. માણસને માણસ પ્રેમાળ બનાવવા માટે, ખટપટ નિંદામાંથી બહાર કાઢવા, હંતા મમતા વગાડવા માટે, કામરો દોષ ટાળવા માટે મંદિર જોઈશે. ને તમે જુઓ આ મૂર્તિઓ ના હોય અને અહીં આપણે ભેગા થયા શું કહીએ, હોલમાં ભેગા થયા શું કે આપણે મિત્રશાળાનો હોલ છે, આપણે કે ક્યાં જવા મિત્રશાળાના હોલમાં, કારણ કે ત્યાં મૂર્તિઓ નથી. અહીંયા ખાલી છાપરું જ છે, પણ શું કહેવાય, શું કહેવાય, મંદિર. સાથી ભાઈ, કારણ કે ભગવાન બિરાજમાન છે. જ્યાં પ્રભુ બિરાજમાન હોય એ સ્થાનમાં મંદિર. ઘરમાંય મંદિર કર્યો તો આપણે કંઈક ચાલો મંદિરવાળા રૂમમાં જઈએ. પ્રભુ બિરાજમાન એ સ્થાનને મંદિર. આપણા હૃદયમાં પ્રભુ બિરાજમાન થાય તો દેહ શું થઈ ગયું? મંદિર. પણ એ ભક્તિ અદા કરો તો આ દેહ પણ મંદિર બની જાય. એ ભક્તિ અદા કરવા માટેનો પ્રોસેસ મંદિરનું નિર્માણ કાર્ય. સ્વામિનારાયણ ભગવાને મંદિર શરૂઆત કરી. શ્રમયજ્ઞ પોતે માથે તગારો ઊંચકતા, ઈંટો મૂકતા અને મૂકતા. પરમહંસો ભક્તો તો શું થાય, એક પ્રક્રિયા છે, સાયન્સની પ્રક્રિયા. તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં મંદિર નિર્માણના કાર્યમાં મદદરૂપ થાઓ, પછી દેહે સેવા કરો. દેહ વાપરીને જે ધન મળ્યું, જે મળ્યું એ ભગવાનના કાર્યમાં વાપરો. આવડત હોશિયારી, તમારી ટેલેન્ટ વાપરો, કે ગુણગાનને મહિમા ગાઈને બધાને એમાં જોડો.
તો એ વસ્તુ આપણને રહેલો અંદરનો ખળબળાટ ઓગાળી દે છે. કેવી રીતે? સ્વામિનારાયણ મહામંત્ર દ્વિ શતાબ્દી પર્વ આપણે ઉજવી ફરેણીમાં, ફરેણી ફરેણીમાં અમે ડૉક્ટરને ત્યાં અમારો ઉતારો હતો, પેથોલોજી ડૉક્ટર હતા પેલા રાવલના જમીન ધોરાજીમાં, ત્યાંથી 5 કિલોમીટર થાય. તે બેઠા હતા સવારે, અમે મન સભામાં જતાં પહેલાં અડધો કલાક ગોષ્ઠી કરતા હતા. તેમના વાઇફ કહે કે અમારા ધોરાજીમાં ડોરું પાણી હોય. કેવો હોય છે? ડોરું. તમને ગ્લાસમાં આપે ને તો લીંબુનું શરબત પીતા ને એવું લાગે, ડોર એવું એવું દેખાવ લાગે નહીં. હા પાછું એટલે મગું તમે પાણી તો ચોખ્ખું છે, એકદમ પ્યોર લાગે છે, ટ્રાન્સપરન્ટ છે, ડોર જ ક્યાં ગઈ તમારે? કેવી રીતે એને એને શું કરો છો? ત્યાં ઉકાળીએ કે ગારીએ પણ ડોરસ જાય નહીં. તમે કહો આ કેવી રીતે આવ્યું પાણી? ત્યાં આખા દિવસમાં જેટલું પાણી વાપરો ને એટલો માટલો ભરી લઈએ. શું કરીએ? માટલો ભરી લઈએ. પછી દરેક માટલામાં એક એક ફટકડીનો ગોંગળો મૂકીએ, પછી હુઈ જઈએ. શું કે? પછી હુઈ જઈએ. અને સવારમાં ઉઠીએ તો બધો ડોરસ નીચે બેસી ગયો, ઉપર પ્યોર પાણી થઈ જાય. કેવું થઈ જાય? પ્યોર. પછી લઈએ, ગરમ કરીને પીએ. એમ મંદિર નિર્માણમાં તમે જોડાયા, સેવા ભક્તિ કરી, ગુણ ગાયા, મહિમા ગાયા, સાધુના વચને જોડાયા, પછી શું થશે? અંદર ફટકડીનો ગોંગળો મૂકી ગયો. હવે હવે 5-7 વર્ષમાં તમે પ્યોર થઈ જશો. પ્યોર થવા માટે જવું નહીં થાય. આનું એ કામ થયું. કોઈને સમજ નથી કે આ શું થઈ રહ્યું છે. આ બધા ડૉક્ટર બેઠા છે, એમને પૂછો જઈને કે ભાઈ મારો ક્રોધ ટાળવો છે, કંઈક દવાની ટૂંકી આપો ને. કોઈને તમ કહો, અમે અમે હસબન્ડ વાઈફને નાની નાની વાતમાં ઝઘડો થાય છે, ઝઘડો ના થયો કંઈ દવા આપો ને આપશે તો એ ડૉક્ટરને ત્યાં લાઈન પડે. હા, જેવી દવા મળી જાય તો. એ દવા અહીં છે. શું છે? અહીં છે. પણ કોઈને સમજાતી નથી. ત્યાં જો વિઠ્ઠલભાઈ મારફાડ હતા. કેવા હતા? મારફાડ. વિયર સનંદ ભણતો તો તારે અકરે તો પૂરો લઈને વાઘરીવાડ 12 વાગ્યો. લોલ્યા વાઘ બરાતો શહેર ગોણ. એટલો ગુસ્સાવાળો વિઠ્ઠલભાઈ, એટલા ગાવેડું. યોગીજી મહારાજે એના કાર્યમાં જોડ્યા, છાત્રાલયનું કામ જોડ્યું. છાત્રાલય તો ખાલી કોઈ કોન્ટ્રાક્ટર કોઈ તો બોધી દે, પણ જુવાનિયાને મૂક્યા, જુવાનિયાને જાઓ. અને છાત્રાલયમાં જોડતા પહેલાં 10x10 રૂમમાં મંદિર કરાયું. શું કરાયું? છાત્રાલય શરૂ થતા પહેલાં વિપિનભાઈ કહેતા એમ હોસ્ટેલમાં મંદિર ચાલુ કરો. અને એની પહેલી આરતી પ્રમુખ સ્વામી ઉતારી. અને મંદિરમાં રોજ આરતી કરીએ, ધૂન ભજન કરીએ, એટલે અમારા અંદર રહેલા દેવત્વ ભાવો ખીલતા ગયા. ખીલતા ગયા એટલે છાત્રાલયના કામમાં મુસીબતો આવે, વિરોધ આવે, અડચણ આવે. જો જુવાનીઓ હોય તો શું થઈ જાય? ગુસ્સે થઈ જાય, વિરોધ કરનાર સામે બોયો ચડાવે. પણ નમતા રહ્યા, ખમતા રહ્યા, બાપાને ગમે છે એ રીતે કામ કરતા રહ્યા. એની પાછળનું જો અંદરનો ફોર્સ મળ્યો તો અંદર પ્રગટ થયેલી વધેલી અંદર પ્રોસેસ દ્વારા દૈવત્વ ભાવ વધ્યો, આત્મા તાકાતવારો થયો. ત્યાર પછી બાપાએ કામ સોંપ્યું. એમને એમ નહોતું સોંપ્યું, સીધા લગાડી દીધા કામે. 1 વર્ષ મંદિર કરીને એમાં ભજન પ્રાર્થના સેવા પૂજા કરતા કર્યા. આ બધા જુવાનિયા અશ્વિન, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ, હર્ષદભાઈ, પૂનમભાઈ, વિયાજ, અરુણ, બધાને. અને એ મંદિર નિર્માણ દ્વારા એક્શનમાં મૂક્યા, પ્રવૃત્તિમાં. અને પ્રવૃત્તિમાં ખમ્યા, નમ્યા, ભગવાનને ગમે એ રીતે કામ કર્યું.
તો અત્યારે મંદિર રૂપ થઈ ગયા કે નહીં ગયા, શાંતિ ભાઈ તમે જોયું. આ પ્રોસેસ મંદિરો દ્વારા આપણે જે જે હોલસેલમાં ભગવાનને કરવા, પણ મને તમને સૌને આજ ન લો કાલ ન લો એને કોઈ વાંધો વેરો છે નહીં. મંડે સૌને બનાવવા છે, એના કાર્યમાં જોડાવવું પડે. શું પડે? જોડાવવું પડે. મંદિર, મૂર્તિઓ અને સત્પુરુષ, ત્રણ ત્રણ વસ્તુ અને શાસ્ત્ર, ચાર આપણા ભારતીય સંસ્કૃતિના ખરેખર પાયામાં છે. મંદિર નિર્માણ થાય એમાં માણસો દેહથી ધનથી દાન કરે એટલે એનું પુણ્ય વધી જાય. મૂર્તિઓ પધરે, મૂર્તિઓમાં પ્રાણ કોણ પૂરે? સાધુ સંત જેના દ્વારા ભગવાન અખંડ બિરાજમાન છે. ઘણા ડાયો કે ભાઈ આ તો આરસની મૂર્તિ છે, હોનાની મૂર્તિ છે, ધાતુની છે, એમાં ભગવાન શું જોવાય? એમાં ભગવાન કેવું? કોઈ જીવંતતા તો છે નહીં. તો એને બોલો કે અહીંયા ખિસ્સા મોબાઈલ રાખે, આ રાખે છે મોબાઈલ રાખે, પાછો એનું ઘરવાળું ખોવાઈ જાય તો તો પણ મોબાઈલ ના ખોવાવો જોઈએ. ઊભો થાય એટલે તરત પૂછે મારો મોબાઈલ? પહેલે પહેલી ઇન્કવાયરી મોબાઈલની કરે. છોકરો આવ્યો હોય તો પછી હોતી પહેલો મોબાઈલ રાખે. મૂકું જડ છે, લોખંડ છે, આને શું આટલો બધો કરે? સંપર્ક કરવા માટેનું આ માધ્યમ છે, એમ ભગવાન સાથે જોડાવા માટેનું મૂર્તિ એ માધ્યમ છે. યોગી મહારાજને કોઈ કહ્યું બાપા દર્શન કરાવે ને ઠાકોરજીના, તો ભાઈ બાપા પૂછે કેમ છે મહારાજ? બાપા આમ પૂછે કેમ છે મહારાજ, મજામાં છો ને? વડતાલ હરિકૃષ્ણ મહારાજ કેમ છો? હરિકૃષ્ણ મહારાજ બાપા બૂમ પાડે ને મારા, તમારા જેવો કોઈ ડાયા હોય ને પૂછે બાપા તમે બોલ્યા પણ એમને જવાબ ના આપ્યો તમને. શું કે? જવાબ ના આપ્યો. આપણને એમ કે યોગી બાપા ખરેખર છ ધોરણ ભણેલા ભલા ભોળા સાધુ પણ ઇન્સ્ટન્ટ જવાબ આપે. કેવો યોગી મહારાજનો જવાબ એવો આવે કે પછી તમને પ્રશ્ન જ ના ઉઠે. ઘણાના જવાબ એવો, એમાં પ્રશ્ન આપણે ઉઠાવવો પડે પાછો. ત્યાં યોગી બાપાનો જવાબ જ એવો લાકડા તોડ હોય એમાં પછી પ્રશ્ન ના કાઢી શકો તમે. એટલે બાપાએ ફટ લઈને કહ્યું કે તમારી પર કોઈનો ટેલિફોન આવ્યો હોય અને તમે વાત કરો મને સંભળાય, પણ હામો વાત કરે મને સંભળાય, બાજુવાળાને સંભળાય, એ મને જ સંભળાય. હું તા કે બસ એ મહારાજે મને જવાબ આપ્યો મને સંભળાઈ ગયો. કે કેવો પુરુષ કહેવાય તમે વિચાર કરો. મંદિર મૂર્તિમય દૈવત મૂકે સત્પુરુષ. પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોસેસ એ છે, યાદ રાખો. તમે નવા 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 નવો મોબાઈલ, આ સાયન્સ ટેકનોલોજી આપણને સ્પિરિચ્યુઅલ સાયન્સ સમજવા માટે બહુ મદદરૂપ થયું છે. હું તો આભાર માનું એમ. આ જો ને આ બધા દેશ પરદેશ બધાની સાથે સંપર્ક કરવામાં, તારા દર્શન કરવામાં કેટલો બધો આનંદ આવ્યો તમે જો તો. આ સાયન્સની ભેટ છે. સાયન્સ બહુ મદદરૂપ થઈ રહ્યું છે આપણને. એમ આ વસ્તુ પણ સમજવા, મૂર્તિ પ્રતિષ્ઠા, મૂર્તિઓમાં પ્રગટ ભગવાન બિરાજમાન છે એને એ કરવા માટે, જીવંત મૂર્તિઓ બનાવવા માટે સત્પુરુષ જેને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કહીએ છીએ, તે પહેલાં એ મૂર્તિઓનું પૂજન અર્ચન યજ્ઞ દ્વારા કરવામાં આવે છે, શુદ્ધિકરણ. પછી સ્થાપિત કરીને એની પ્રાણ પ્રતિષ્ઠા, જીવંત થાય મૂર્તિ. જે પણ બોલે પ્રાર્થના અવશ્ય સાંભળે, સાંભળે ને સાંભળે. તો પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોસેસ શું છે? નવા નવો મોબાઈલ લઈને આવો દુકાનમાંથી, પછી આમ આમ કરો ચાલે? ચાલે ભાઈ બોલો ચાલે. આ ઠાઠિયું ચાલતું કેમ નહીં? આમ આમ આ બધાને ચાલે છે, મારું કેમ ચાલતું નહીં? દા શાંતિ ભાઈ જો હોય, એટલે ભાઈ આમાં સિમ કાર્ડ નાખવું પડે. શું નાખવું પડે? સિમ કાર્ડ. આ તો ખાલી ખોખું છે. એને મોબાઈલને જો જીવતો કરવો હોય તો અંદર શું નાખવું પડે? સિમ કાર્ડ નાખો તો ફોન ફટફટ તો પછી ચાલુ થઈ જાય.
એમાં મૂર્તિઓ છે, સત્પુરુષ એમાં શું નાખે છે? સિંહકાળ. જીવન ભગવાનની પ્રવેશ થાય છે. હવે આપણા માટે મૂર્તિઓ પૂજનીય, દર્શનીય, જે પ્રાર્થના કરો બધી સાંભળે, યાદ રાખો, સાંભળે છે. હા, એ મૂર્તિ પ્રતિ એ સંત કરે, એટલે સાધુનું મહાત્મ્ય છે. ભગવાન મળે, સરસ મૂર્તિઓ દર્શન કરો, પણ સાધુનો યોગ નહીં હોય તો મહિમા નહીં સમજાય. શું થઈ જાય? મહિમા નહીં સમજાય. મહિમા સમજાશે તો જીવનમાં એનો ઉપયોગ કરતા એનો આનંદ આવશે આપણને. એટલે સંત સમાગમ મૂક્યો, એવા સાધુની ભેટ સ્વામિનારાયણ ભગવાન આપણને આપી. અને એવા કેવા સાધુ ની ભેટ, કે ભગવે ભગવે ભગવાનને યાદ રાખો. સ્વામિનારાયણ ભગવાને અસલ સાધુના શિરમોહન સવાન સાધુ ગુણાતાન સ્વામીના દર્શન, એ ગુણાતાન સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર, જેના દ્વારા ભગવાનના પૃથ્વી પર અખંડ રહેશે રહેશે ને રહેશે, એ મહારાજે વરદાન આપ્યું, એ ગુણાતાન સ્વામી. એ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાય શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ દ્વારા. અક્ષર પુરુષોત્તમ ઉપાસના, એટલે શાસ્ત્રીજી મહારાજે બોચાસન મંદિર કર્યું તો ઘણા બધા કહેતા કે શાસ્ત્રી મહારાજ કેટલા બધા મંદિર છે, આ બીજું મંદિર તમે બધા. શાસ્ત્રી મહારાજ કહે આટલી બધી કોલોનીઓ થાય, હાઉસિંગ સોસાયટી બધા, એમ કે આટલા કેટલા બધા મકાન કરો છે. માણસને એ પ્રશ્નો નથી ઉઠતા. ભગવાનનું કંઈ પણ આવે તો પોતાની જાતને હોશિયાર મળે, ડફોર એ જ્યાં નહીં ઉઠાડે ત્યાં પ્રશ્ન કોણ મોટાવ. શાસ્ત્રીજી મહારાજ કે આ શુદ્ધ ઉપાસના, શાસ્ત્રી મહારાજ કે અમે છીએ મહારાજ 49 વર્ષ ઉંમર રહ્યા, ગુણાતાન સ્વામી 85 વર્ષ રહ્યા, ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ કે અમે સંત છે, એ દેહધારી છે, એ ગમે રહેશે નહીં, એ છૂટી જશે, પણ શુદ્ધ ઉપાસના સનાતનના બ્રહ્માંડમાં રહે એટલા માટે અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ દ્વારા આ મંદિરો કરીએ છીએ. તેના સનાતન ઉપાસના માટે એટલે મંદિરોની જરૂરિયાત છે. અને મંદિરમાં દરેકને કંઈક ને કંઈક સેવા કરવાનો ભાવ હોય, એ સેવા પોતાની ભગવાનને પહોંચે એવા નિર્માણ કાર્ય થતા હોય છે. મંદિર, મૂર્તિઓ, સત્પુરુષ, સત્પુરુષનો યોગ પણ એમને આપ્યો આપણને. ત્યારે ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આપણે અહીંયા છે એક નાના અમથા મોગરી ગામમાં, છતાં મોગરી ગામમાં થયેલા મંદિરમાં સહાયરૂપ થવા માટે ઓસ્ટ્રેલિયાના, ન્યૂઝીલેન્ડના, અમેરિકાના કેટલા એડવાન્સ કન્ટ્રીમાં બેઠેલા ભક્તો, ઇંગ્લેન્ડમાં બધા, કેનેડાના ભક્તો, આપણા દેશોમાં બધા સેન્ટર ભક્તોને કેટલી બધી તાલાવેલી સેવા કરવાની, એ પ્રગટાઈ સંતોએ. કોને પ્રગટાઈ? સંતોએ. અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, દિલીપભાઈ, આપણા સતીશભાઈના બધા સંતો છે, ગોવિંદ દિવ્યેશ, એક એક સાધુનું નામ દે ત્યાં, જય સરવિંદ દરબાર, હિંમત સ્વામી, કિરણ પંકજ, દિનેશ કે રણછોડ, અરુણ, બધા સંતો જે વિચરણ કરે છે એમની સાથે હેત પ્રેમથી જોડાય છે. હેત પ્રેમથી જોડાવાથી શું ફાયદો થાય? કે વાત મનાય, યાદ રાખો. જેના માટે આપણને પ્રેમ હોય, જેના માટે હેત હોય, એની વાત મનાય. આપણા મા માટે આપણને કેટલો બધો હેત, આપણી બા કહે બેટા આ રસ્તે જવાનું, આ જ રસ્તે જવાનું, ભલે મમ્મી પ્રશ્ન પૂછે વાય મમ્મી કેમ મને રસ્તે જવા ના પડે, કોઈ દાડો બોલીએ નહીં. કારણ કે આપણને આ દીકરાઓને ખાસ કહું કે મા બાપ જે વસ્તુ ના પાડે એમાં આર્ગ્યુમેન્ટ ના કરતા, ફોલો કરજો. ગુરુ જે આજ્ઞા આપે એ નિસંગ થઈને પાડજો. કારણ આખી દુનિયાની 6 અબજની વસ્તીમાં મારું વધારે વધારે હિત કોને છે? કોને છે? કોને છે? બોલો. મા બાપ, મા આપણું આખી 6 અબજ, ભલે બધા વખાણ કરતા બહુ સારા તું, હોશિયાર છું, આમ છું, ત્યાંનું
પણ આપણું હિત સાદામાં સારું સાચું હિત કોણ ઈચ્છે? આપણા મા બાપ ને આપણા ગુરુ. હવે આપણને ક્યાંક આ રસ્તે ના જઈશ તો આપણને ખ્યાલ આવે કે મારું એમાં હિત હશે નહીં, એટલે આ જ રસ્તે જવાનું. મા બાપને ગુરુની આજ્ઞા ઊંધું ગાળીને પાડવાની. કેવું પાડવાની? ઊંધું ગાળ એટલે આ નહીં ચલાવવાની, આજ્ઞા પાડવામાં ચલાવજો. હા, આપણા જીવનમાં આપણા મા બાપ, આપણા ગુરુ ને આપણા ઈષ્ટદેવ ત્રણને જ રાજી કરવા છે. કેટલાને? આ ત્રણને જ, બાકી બધા એમને એમ રાજી થઈ જાય, રાજી કરવાની પડે. તો એના માટે ગુરુનો એ થાય, ગુરુ હિત ઈચ્છે આપણને, જે વચનો કે વાતો કરે એમને સો સ્વાર્થ છે. તો અશ્વિનભાઈ શાંતિભાઈ રતિભાઈ સંતોને ટેલેન્ટેડ છે, જીનિયસ છે. કેવા છે? જીનિયસ છે. સંસારમાં ગયા હોત તો એટલું બધું સમૃદ્ધિ, એટલું બધી સત્તા ધારણ કર કે આપણે બોલાવો તો એમને હાર પહેરા પડે. હો, અમારા સભામાં શાંતિભાઈ આવ્યા હતા. શાંતિભાઈ એમ કહેવું પડે, સેવક થઈને બેસી ગયા. બધું છોડીને રિદ્ધિ સિદ્ધિ પ્રલોભન આકર્ષણો જગતના બધા મળતા હતા, અને એમ લાત મારી. લાત મારી એટલે ભગવાન માટે એના હમું જોયું પણ નથી, છોડી અને આ સેવક તરીકે મારા તમારા એને ગમે તે કહો, બોલાવ્યો ના બોલાવ, પાસે જાઓ ના જાઓ, પણ હેત જ પ્રેમ જ આપ્યા કરે. એ આપણા માટે પ્રાર્થના કરે. આપણને કંઈ થાય તો એની આંખમાં આંસુ આવે. આવા સાધુનો ભગવાને આપણને યોગ આપ્યો છે, આપણા પર ભગવાનની બહુ મોટી કૃપા. એવા સાધુને રાજી કરવા છે, જીવનમાં એ ધ્યેય હોવું જોઈએ. મારા મા બાપે આવો મને ભણાવ્યો, મને આવું સરું ત્યાં આપ્યો, સત્સંગ આપ્યો, એનું કશું જોયા વગર એની સેવા ભક્તિ કરવી આપણે ભગવાનની પ્રસન્નતાનું કામ છે. અને આ મેળવવા માટે આમાં બળ મળે, ફોર્સ મળે, એટલા માટે મંદિર સાથે જોડાવાનું, જેથી દેવત્વ ભાવ ખીલી જાય તો આ બધું કરવામાં આપણને આનંદ આવે. એટલે આખી આખી ભારતીય પરંપરા છે, માણસ એટલે પ્રેમ દયા કરુણા, એ દુઃખમાં ભાગીદાર થાય, સુખમાં આનંદ કરે, આ માનવ સાચા માનવ લક્ષણ છે. એ બધા ગુણોને ડેવલપ કરવા માટે મંદિરની સેવા ભક્તિ અને આસક્તિ છોડાવવા માટે, આસક્તિ છોડાવવા માટે. આસક્તિ છે જ આપણને, ઘર જોડે, કુટુંબી જોડે, સંપત્તિ જોડે, આ બધાની આસક્તિ છે જ. એને વેચીને નાસી નથી જવાનું, પણ એના તરફને જે અંદરનું એટેચમેન્ટ છે છોડાવજે. કેવી રીતે છૂટે? કેવી રીતે છૂટે? ભગવાન સાથે જોડાવ, ભગવાનના કાર્યમાં જોડાવ, તો ભગવાનની પ્રસન્નતા થતા બધું રહેશે, પણ અંદરથી ડિટેચ થઈ જશે, અંદરથી ડિટેચ થઈ જશે. અને અંદરથી સોના આપણે શાસ્ત્રીમાં જે શુદ્ધ ઉપાસના આપણને આપી કે છતી દેહ કશું છોડ્યા વગર, ઘર સંસાર, તમારી પાસે ગાડી હોય તો સારામાં સારી ગાડી લાવો, કપડાં સારામાં સારા પહેરો, એ ભગવાન કહે છે મને એની સાથે કોઈ દેવા દેવા નથી, નહીં બંધાવ તમે. મારામાં બંધાશો તો કશામાં નહીં બંધાવ. તો ભગવાનમાં બંધાવવા માટે સત્પુરુષમાં બંધાવવું પડે. સત્પુરુષની આજ્ઞાથી ભગવાનના કાર્યમાં બંધાઈશું તો જગતના કાર્યમાં ભલે આપણે ઓતપ્રોત હશું, પણ તો એની અસર થશે નહીં. આ વસ્તુ માટે જ ભગવાને આવો અદ્ભુત સત્સંગ આપ્યો છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ બેઠેલા ભક્તો રહે છે કેટલે દૂર, પણ આ મંદિરની પ્રવૃત્તિમાં બંધાયા છે, એટલે ભગવાન એમને કોઈ જગ્યાએ બંધાવવા દેશે નહીં. ભગવાન કે જે મારી સાથે બંધાયો એ જગતથી પેલું પાણીમાંથી જેમ ડોરસ જતી રહે ને પ્યોર થઈ ગયો, એમ કસમ બંધાશે ને, કસમ બંધાય. લો, છોડવાનું કશું નહીં, છૂટી જશે. અમે સંસારમાંથી બહાર નીકળ્યા, અમને કશી તકલીફ પડી નથી. સાથી સાથી કે યોગી મહારાજ નાશે અસાધારણ પ્રેમ, બાપા કોઈ પણ પરિસ્થિતિ કોઈ પણ સંજોગ બાપાને રાજી કરવા જ છે,
એટલે જે આજ્ઞા આપે પડે ના પડે પણ ઊંધું ગાલીને મને ત્યાં મંડ્યા. તો એટલા બધા બાપા રાજી થયા, ચકનાચૂર થયા. હું કહું ઘણી બધી જગ્યા કહું છું કે ટ્રેનમાં બેસી ગયા મુંબઈ જઈને, ચાલો મજા કરીશું, સિનેમા જોઈશું ને એ બજારમાં શોપિંગ કરીશું, પેલું પાલવા બંદરે નવી ફરીશું, એલિફન્ટા જો આમ જશે. આમ ટ્રેનમાં ઉતા અને આનંદની કેબિનમાં આમ આંચકો માર્યો, તે ટ્રેન સીધી આવી ખંભાત. સવારે ઉઠ્યા એટલે આંખ ખોલે કદાચ આ તો ખંભાત આવી ગયા. એમ ગુરુદેવે નીકળ્યા હતા સંસારમાં, પણ આ માર્યો કાચકો ફેરવતા થઈ ગયા. ખિસ્સા માળા શેકાઈ નહીં નીકળે એવું થઈ ગયું. એ યોગી મહારાજનો પ્રયત્ન. અમે કોઈ સાધના કે સાધન કર્યા નથી, લખી રાખો. એમને પ્રેમ કર્યો, એમને પ્રેમ કરીને પ્રેમમાં જોડાયા એટલે એમને પ્રેમ થયો. કોઈ માણસ એક દાડો બે પાંચ દાડો પ્રેમ કરે, આપણને એના માટે પ્રેમ થાય થાય ને થાય જ. પ્રેમ થયો એટલે એની આજ્ઞા પડે, એની આજ્ઞા પડે એટલે પ્રસન્ન થયા. પ્રસન્ન થયા એટલે મારો કાચ કરો, ટ્રેન બદલી ગઈ, પાટો જ બદલી ગયો, જહાજ હતી એટલે બધાને નહીં બદલી, યાદ રાખો. પાછા અંદરથી છૂટે, હું ખુદ કહું છું અંદરથી છૂટી જાય. ફર્સ્ટ ક્લાસ કપડાં પહેરે, ઘણા સાદા કપડાં પહેરીને ફરે, ઘોધિયાટ પહેલાં ખાદી ન પહેરે. ભાઈ ખાદીના કપડાં પહેરો, ખાના કપડાં પહેરો, એનો બેર નથી. અંદરથી સારા થાય અંદર, અને અંદરથી સારા કરવા માટે કોઈ સાધન કે કોઈ સાધના નથી. ભગવાનની પ્રસન્નતા, ભગવાનની પ્રસન્નતા. તો ભગવાનની પ્રસન્નતા શ્યામાં છે? તો ભગવાનની પ્રસન્નતા, ભગવાનનો દ્રઢ આશરો, ભગવાનના સાધુ સાથે જોડાવું. અને ભગવાનના સાધુ જે પ્રવૃત્તિ ઊંચી કરે, જે પ્રવૃત્તિમાં કરે એમાં સામેલ થવું, ફૂલ ફ્લેજ એમાં ભળી જવું, તો ભગવાન રાજી થશે, ભગવાન રાજી થશે. તો અંદર રહેલો બધો કારોબાર છૂટે છે, ઉપર તમે એવા ને એવા જશો, યાદ રાખો. અને આનંદ હળવાશ થશે. કેવા થશો? ટેન્શન ફ્રી જીવન જીવવાની આ કળા છે. એટલા માટે ભગવાને મંદિર નિર્માણની પ્રવૃત્તિ શાસ્ત્રીમાં જે શુદ્ધ ઉપાસના અક્ષર પુરુષોત્તમની પ્રવર્તા, એક અક્ષરરૂપ થયેલા સાધુમાં જોડાવો, બે જોડીની આજ્ઞા પાડો, અને એના સંબંધ દ્વારા ભક્તોને નિર્દોષને દિવ્યમાની હળી મળીને કામ કરો, બસ બધું છૂટી જશે. લોક કેટલા ચાર પાંચ સ્ટેપમાં અક્ષરધામ રૂપ રહેવાની, અક્ષરમ અહમ પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપશ્ચ દાસોસ્મી બ્રહ્મસૂત્ર સિદ્ધ થાય, ચાર પાંચ સ્ટેપમાં જ. બાકી અક્ષરધામ કેટલું દૂર છે? ગુણાત્યાન સ્વામીએ કઈ વાતમાં કે લાખમન લોળાનો ગોરો, કેટલો લાખમન લોળું, કેટલો મોટો ગોરો અક્ષરધામમાંથી એમ ફેંક્યો હોય, અક્ષરધામમાં ફેંક્યો હોય તો વાના લહર કે ઘસાતો ઘસાતો, વા જોડે ઘસાય ને આમ, વાના લહર કે ઘસાતો ઘસાતો પૃથ્વી પર આવે તો રસ થઈ જાય. કેવો થઈ જાય? એક પાર્ટિકલ થઈ જાય, લાખમણ લોળાનો ગોરો અહીંયા આવે તો આ નાનામાં તો રસ થઈ જાય. એટલું દૂર અક્ષરધામ છે. લો આ મંગળ પર ફોંફો મારી મારીને હમણો ગયા, અહીં નજીક છે તો અહીંયા તો અક્ષરધામની તો વાત જ નહીં ને, ઇમ્પોસિબલ. એ અક્ષરધામમાં પાંચ પગલાં લઈ જાય. લો કેટલો સહેલો ના થાય, કેવું કહેવાય સહેલું. ભગવાનનો દ્રઢ આશરો રાખો. કરતા અર્તામાંનો સાકારને પ્રગટ સાધુ દ્વારા મળ્યા છે મને, એમાં જોડાવો, બે જણી આજ્ઞા પાડો. આ ભક્તોમાં નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ રાખી સુરજ ભાવે હળી મળીને ભગવાનના કામમાં સમર્પિત થાવ, અક્ષરધામ થઈ ગયા. લો કેટલું મોટું, કેટલું અઘરું કામ, કેટલું સહેલું. એટલે શાસ્ત્રીજી મહારાજને યોગી મહારાજની સોનાની મૂર્તિ એટલે પધરાવીએ છીએ. આ સાયન્ટિસ્ટોને નોબેલ પ્રાઇઝ મળે દર વર્ષે, કેટલા કરોડો રૂપિયા મળે. અને આપણા ગુરુદેવો રહન પહન ફરતા ફરીને આપણને જે આપી ગયા છે એના માટે શું ના થાય. એમને કેટલું બધું આપણને આપ્યું, વન કંઈ આપ્યું, આપણને જોઈતું નહોતું, ખબર જ નહોતી અક્ષર પુરુષોત્તમની ધામરૂપ થવાની.
અક્ષરમ અહમ પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપ છે દાસોસ્મિ રોમ તારી મહે જો સમજ પડતી હોય તો. હે ભાઈ, બ્રહ્મસૂત્ર વગર સમજાય સમજાઈ દે. એ શાસ્ત્રીજી મહારાજે કૃપા કરી, યોગી મહારાજે કૃપા કરી, આ દિવ્ય પુરુષને લીધે અત્યારે બેબ સંસ્થા લો, યોગી ડિવાઇન અનુપમ મિશન લો, ગુણાતી જોત લો, આ સંસ્થાઓમાં જે જીવંતતા છે, પરિવર્તનશીલતા છે, માણસ બદલાય છે, ટેન્શન ફ્રી થતો જાય છે, અખંડ આનંદની ભૂમિકામાં થતો જાય છે, એના પાયામાં શાસ્ત્રીમાં યોગી મહારાજની તપશ્ચર્યા છે, એમનો દાખલો છે, એમની કૃપા છે. તો આપણે જો એમના માટે કંઈ ના કરીએ તો આપણે કેવા કહેવાઈએ? નગુણા કહેવાય. એમને તો કોઈ આશા નથી રાખી મારા તમારા પાસે, મારી ઓરડાની મૂર્તિઓ પાસે એવી તો કોઈ અપેક્ષા એમને રાખી જ નહીં. બસ મને તમને પ્રેમ આપીને સુખ્યા થાવ, સુખ્યા થાવ, સુખ્યા થાવ, ગાર ભળો તો સુખ્યા થાવ, માં અપમાન કરો તો સુખ્યા થાવ, એ સિવાય એમને કાંઈ કર્યું નથી. સુખ્યા કરવાનું જ રાત દાડો એમને દાખલો કર્યો છે આપણા માટે. અને એવા દિવ્ય પુરુષ માટે શું ના થાય, શું ના થાય, એનું ઋણ અદા કરવું. આંખમાં આંસુ આવી જાય કે અમે ક્યારે ઋણ અદા કરે, આવી અનંત જિંદગીઓ તમારા અર્થે વાપરીએ તો એ તમારું ઋણ અદા કરી શકીએ એમ છીએ નહીં. એવી અદ્ભુત ઉપાસનાની ભેટ તમે અમને આપી છે. એવા અદ્ભુત સાધુઓ શાસ્ત્રમાં યોગી મહારાજને ભેટ આપી, યોગી મહારાજે પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, હરિપ્રાસ સ્વામી, અશ્વિનભાઈ, શાંતિભાઈ, આ સંતોની ભેટ આપી છે. દુર્લભમાં દુર્લભ વસ્તુ એમને આપણને આપી છે. એવા ગુરુ માટે શું ના થાય. એટલા માટે આપણે ભક્તિરૂપે અદા કરવા માટે સોનાની મૂર્તિઓ પધરાવી છે આપણે. એટલે ધનની સેવા તો ભાઈઓ કરે જ છે, મારા બહેનોની સેવાનો ચાન્સ આ વખત મળ્યો છે આ મૂર્તિઓ દ્વારા. એટલે બહેનો પાસે ટેલ નાખી નહીં આપણે, કે તમારો પ્રિય વસ્તુ છે અમને આપો, અમને આપો થોડું એમ તો સોનું. ભાવથી ભાવ, જે ભાવ અગત્યનો છે. લાખ રૂપિયા કે એક રૂપિયો છે ભેટ, એટલે મોટું મોટી ભેટ તો મોટું છે જ, એ ના નથી. પણ એક રૂપિયો જે ભાવથી આપશે તો એ લાખ રૂપિયા કરતાંય વધી જશે, યાદ રાખો, લાખ રૂપિયા કરતાં વધી. ઘણાને એમ થાય કે આટલા બધા મોટી મોટી છે કે મારો, પણ ના, સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં મંદિર બનાવી રહ્યા હતા, દાદા ખાચરને શંકા હતી કે કેટલો હોધા હોધ કરી છે, તારે મોડ ચાલે છે બધું, એમાં આટલા લાખો રૂપિયાનું મંદિર કેદી પૂરું થશે. મહારાજે ટહેલ નાખી બધા સેવા કરો, આપતા હતા બધા સેવા. એમાં એક દુબળી ભટ્ટ આવ્યા, આઈને અહીં બેસી ગયા મારા, બધાએ ના આપે કારણ કે ખાફાટલા તૂટલા કપડાં હતા બધા. કઈ ભટ્ટ, તમે શું આપમાં બે એક બાજુ. મહારાજ કે આવા દો આવા દો, કોને ના ના પાડો. મંદિરના કામમાં એક ઈંટ આપે તોય લેવી છે. શું કે ઈંટ આપે તોય લે, અરે ઈંટનો રોડું આપી જાય તોય લેવો છે પાયમ નાખવા માટે. કેટલા ઉદાહરણ દયાળુ, કૃપા કરવા જ બેઠા હતા એ. પેલા આવ્યો દુબળી ભટ્ટ, બેઠો વાયરામાંથી આઠ દસ ગોંઠો વારેલી, બચારાને ખોલતા ખોલતા બધા કહેતા ઝટ પતાય નહીં તું. નવ દોકડા નીકળ્યા, કેટલા? નવ દોકડા મહારાજના ચરણવિંદ પર મૂક્યા. આ મારી મંદિર ભેટ સ્વામિનારાયણ ભગવાન, સંતો, પરમહંસો, ભક્તો, મારું ગઢડાનું મંદિર પૂરું થઈ ગયું. શું કહ્યું? પૂરું થઈ ગયું. લો બધા કહે નવ દોકડામાં મંદિર કેમનું થશે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, તમે બધાએ જે સેવા કરો છો તમારું રાખીને આપો છો, કંઈક રાખો છો તમે. આ દુબળી ભટ્ટે અને આખી જિંદગીની કમાણી એ બોધી રાખી હતી એ મૂકી દીધી. આવો સમર્પણ ભાવવાળા ભક્તો હોય તો કોઈ કામ અધૂરું રહે નહીં. એ સમર્પણ ભાવ બહુ અગત્યની વસ્તુ. એક રૂપિયો આપો, સો રૂપિયા, લાખ આપો, એક વાલ જેટલું સોનું આપો, એ ઘરે આપો, પણ ભગવાનના કાર્યમાં મારો હિસ્સો આપવો છે, ભગવાનના કાર્ય મારે થવું છે, એક વાત કહીને પૂરું કરું. આપણને હોલસેલમાં ભગવાનના કાર્યમાં જોડવા છે. એટલે એક એક જણે, અને ખરેખર મને આનંદ થાય છે, અમારે
વિદ્યાનગર આણંદ મોગરીની યુવતિ મંડળને બહેનોને ઘરે ઘરે કેટલા ઘર ફર્યા, જઈને અમારું મંદિર થાય છે, આવું કરીએ છીએ, તાર પાસે પસ્તી હોય, તાર પાસે ભંગાર પડ્યો હોય તો બાપ પિત્તરનો એ અમને આપો, અમે લઈ જઈશું, નામ લખો લખે, એક બે ચાર છોકરીઓ વાતો કરી દે, એક બે રજીસ્ટર લઈને જાય, બધું લખે અને કે કેટલો કેટલો રિસ્પોન્સ મળે છે એમને, તો બધા પ્રેમથી હોંભરે બેસાડે, હા અમે આપીશું, અમે આપીશું, અમે આપીશું. એક બહેને તો પસ્તી વેચી દીધેલી તે જ દિવસે, 500 રૂપિયા આવ્યા મને કે બેન આજે જ વેચી મેં, અને 500 રૂપિયા ના હવે એની પસ્તી તમને આપીશ, ભાઈ તમે આવ્યા છો તો એ પસ્તીને પૈસા તમે લઈ જાઓ, મારે તમને જ આપી દેવા, 500 રૂપિયા દીધા વિચાર. એક ભાઈ કે મેં 4 મહિનાથી મકાન લીધું છે, બધું સાત સવાજ સાથે, એમાં વાહનો મારે કામના જ નથી, હું મારી વાઈફ 3 મહિનાથી વિચાર કરે કે આ વાહનો વેચી દઈએ, પણ મને અવરાશ નથી, વેચવાની પડ્યા રહ્યા છે, કેવી રીતે કરશું, તમે તમને જ લઈ જાઓ, તમને જ આપી દેવા, વિચાર કરો. ઉત્સાહ ઉમંગથી બધા આપે છે. હવે એ લોકોનું કામ થઈ ગયું. એક તો ગોકીરો થશે કે મંદિર ભગવાનનું થાય છે, ગોકીરો થશે મંદિર દ્વારા હવે સંતો કામ કરે છે, ગોકીરો થશે કે આમ આટલા બધા માણસો ભક્તિ કરી રહ્યા છે, કેટલું મોટું કામ થયું. અને એ ગુણગાનને મહિમા ગાશે તો એમનામાં કેટલો બધો પ્રકાશ થઈ જશે, પ્રકાશ થશે તમને. બાકી દિલ્હી સ્ટેશને તેમ ઉતરો, રિક્ષાવાળાને ટેક્સીવાળાને કહો કે ભાઈ મારે લક્ષ્મીનારાયણના મંદિરે દર્શન કરવા જવું છે, લઈ જા. તો પેલો કે ભાઈ લક્ષ્મીનારાયણનું મંદિર નથી, ક્યાં આવ્યું? એટલે હારા લક્ષ્મીનારાયણનું મંદિર આટલું ફેમસ તને ખબર નહીં, ટેક્સી ચાલો શું ચાલો? હા પણ બાપા મને નામ રોડનું નામ કોઈ તમને કહું, મેં જોયું છે કે નહીં જોયું. એટલે રોડનું નામ આપ્યું, આપ્યું તે આપ્યું ડિટેલમાં. અલા ભલામણા બિરલાનું મંદિર કોને, શું કહે, બિરલાનું મંદિર કોને, એકલા બિરલાએ બોધેલું મંદિર કોનું છે, લક્ષ્મીનારાયણની મૂર્તિ પણ મંદિર કોનું કહેવાય, બિરલાનું. બિરલાને ખરેખર સલામ કરવા જેવી, એ માણસે હિન્દુ સંસ્કૃતિની જે સેવા કરીને પૈસાનો જે ઉપયોગ કર્યો છે, ધન છે એટલે માણસ, એની ફેક્ટરી નાખે. અમે ગયા હતા ક્યાં, વેરાવળ, હા બિપિનભાઈ વેરાવળ ગયા, અમને આપણા જાડેજા સાહેબ ત્યાં ડીવાયએસપી હતા ત્યાં એમના ગેસ્ટ હાઉસમાં જમવાનું ગોઠવ્યું હતું, એમના મંદિરે દર્શન કરાવ્યા. એન્ટ્રન્સમાં જ મંદિર હોય, કે છે બિરલાનો નિયમ છે, નવી ફેક્ટરી કરે કમ્પાઉન્ડમાં, ફેક્ટરીનું ખાતમુહૂર્ત કરતાં પહેલાં મંદિરનું ખાતમુહૂર્ત કરવાનું, પછી ફેક્ટરીનું ખાતમુહૂર્ત, બેઉના કામ ચાલે. મંદિરનું ઉદ્ઘાટન કરતાં પહેલાં, અરે ફેક્ટરીનું ઉદ્ઘાટન કરતાં મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી ઠાકોરજી બેસાડ્યા પછી જ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવાનું. માણસ ધન છે ને, કેટલો માણસ ભક્તિવાળો, એકલો મંદિર કરે એટલે એને બિરલાનું મંદિર કહેવાય, લક્ષ્મીનારાયણ નહીં. અને આ મંદિર થશે આપણું, કોનું, ભગવાનનું મંદિર થશે. બરાબર, બધા એક એક જણનો પાય પૈસો લઈને આપણે મંદિર કરવું, મોટા ડોનરે હશે અને નાનામાં નાનાય ડોનર હશે, ભગવાનના કાર્યમાં હોમાય એ બધા મોટા ડોનરો, બધા જ મોટા ડોનરો, કારણ કે પોતાનું આપે છે, પોતા પાસે છે એ આપે છે. તો આ રીતે મંદિરની પ્રવૃત્તિ દ્વારા ભગવાન સાથે સાધુના વચને જોડાઈશું તો ભગવાન રાજી થાય, ભગવાન સાથે જોડાઈશું જીવન આપણું બદલી જશે. ભગવાન સાથે જોડ્યા ગા ગમે એટલા તમે હોનાના પંખા લગાડો, આ લાઇટોને આજ પાછળ બધું હોનું લગાડો, અને એક છે ડબલું હોય નાનું ખખડ ખડખડ 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 અવાજ કરતો હોય, તમે લાય આ હોનાના પંખા ઇલેક્ટ્રિસિટી સાથે જોડેલા નહીં હોય તો ચાલશે, એટલે હોનાનું છે ચાલને ભલાવે, પણ જોડેલું નથી, ખડખડખડવાળું જોડેલું તો ખડખડ ખડખડખડ પણ ચાલશે, કારણ કે ઇલેક્ટ્રિસિટી સાથે જોડેલું. આમ હાવ હોનાના હોઈશું, હાવ હારા હોઈશું જગતમાં, પણ ભગવાન સાથે એને સાધુ સાથે જોડાયા નહીં હોય તો કોઈ એની કિંમત નથી. ગમે એવા હોઈશું, હાલા પોલા હોઈશું, પણ ભગવાનને સાધુ સાથે જોડાયા હોઈશું તો લાઇટ થશે, લાઇટ થશે, પ્રકાશ થશે, યાદ રાખો.
ને ભગવાનને સાધુ સાથે જોડાવવું હોય તો એમના કાર્યમાં સમર્પિત થવાનું, અને એ સમર્પિત થવા માટેનો અદ્ભુત મોકો મંદિરના નિર્માણ કાર્ય દ્વારા સાધુ સંતોના વચને આપણે જોડાવાનું છે. તો બધાએ ભાઈઓ બહેનો તમને ખરેખર ખૂબ ધન્યવાદ. તમારા બધાની યોગીજી મહારાજને એક જેને કહ્યું કે બાપા અમે એટલે બધે દૂર રહી છે, તમે મુંબઈમાં આવ્યા છે પણ તો રોજ અમારે તમારો લાભ લેવાતો નથી, તો અમારે કેવું બાપા અમને અંદર થયા કરે. બાપા કે ગુરુ એવું લાવવું નહીં, અમે મુંબઈમાં આવ્યા છે ને તમારાથી અવાતું નથી, સતત મનન ચિંતન થાય છે એ તમે અમારો લાભ લઈ રહ્યા છો, અમારી સાથે જ છો લો, અને મારી સાથે રહેતો એને બાળા મારતો તો સાથે નહીં બાપા કે એમ. દૂર દેશ પરદેશમાં વસતા હજારો માઇલ દૂર રહેનાર ભક્તોને સતત ધકના હોય, એલન ટાઉન મંદિર અહીંયા અરે મોગરીમાં મંદિર થયું છે, મંદિરમાં મારે કંઈક કરવું છે એની મૂર્તિ અત્યારથી રજાઓ બુક કરાવી છે આ છે, સતત મનન ચિંતન તમે મારા વાલા ભાઈઓ બહેનો કરી રહ્યા છો, મોગરીમાં જ રહેતા હોય એવું લાગે છે. યાદ રાખો અમારી સાથે જ તમે છો, અમારી જોડે ભક્તિ કરી રહ્યા છો. અને ધન છે બ્રિસ્બેનમાં પેલા બીનાબાને બધી પાર્ટીએ નવરાત્રામાં સ્ટોલ ખોલ્યો, શું કર્યું સ્ટોલ કર્યો ઢોસા ને ઇડલી, એમાં જે કિંકમ આવી મંદિરની સેવામાં. અત્યારે સાંજ કાલે મને આવ્યું એલન ટાઉન સાન ફ્રાન્સિસ્કો લોસ એન્જલસ આ ત્યાંના બધા બહેનો પાપડી બનાવે છે, મઠિયા બનાવે છે, દિવાળીના નાસ્તા બનાવે છે, શ્રીખંડ બનાવે છે, આ બધું બનાવી બનાવીને બધાને વેચશે મટીરિયલના પૈસા એમના, પણ જે ઇન્કમ આવી બધી ક્યાં જશે મંદિરે, ધન છે ને. આ સાત છ દાડા રગડ ગુટ સેવા કામ કરતા હોય, હા જઈને પોતાના ઘરની રસોઈ બનાવવાની, પોતાના ઘર સાફસૂફ કરવાનું, એમાં પછી નાસ્તાની સેવા શનિ રવિ તમે જુઓ તો આપણને ખરેખર સતત આલોચ, અને આ આલોચ આ સ્મરણ સ્મરણથી અંદર પ્યોરિફાય થઈ જશે, અંદર પ્યોરિફાય. એના માટે કોઈ સ્પેશિયલ હિમાલય ધરદ્વાર કે ત્યાં જવાની જરૂર નહીં પડે. તમે જોજો એટલું મોટું કામ ભગવાને મંદિરની પ્રવૃત્તિ દ્વારા સાધુ સંતોની આજ્ઞાથી આપણને જોડ્યા, બહુ મોટા કામ થવાના છે. તો આપણે એમાં ફૂલ ફ્લેજ કરીએ, સેવા થાય એટલી કરીએ, અને ગુણ લઈએ, ના થાય તો હો ધન છે ધન છે ધન છે, આ સંતોને ધન છે, આ ભક્તોને ધન છે, આ સમાજને કેટલું મોટું કામ સરસ રીતે કરી રહ્યા છો ધન છે, એટલું કરો ગુણ લો તોય ભગવાન કે એને મોટી સેવા માણીશ. લો એમને તો ધધુબાજ માર્ગ ચલાવ્યો છે, જે કોઈ અડફટમાં આવ્યો ગુણ લે સેવા કરે એ બધાને અક્ષરધામ રૂપ બનાવે છે. લો પણ જે સેવા કરે નિર્દોષ ભાવ રાખે સાધુની આજ્ઞાથી જીવન જીવે એને હસતા રમતા લઈ જશે, અને એ આપણે હસતા રમતા અક્ષરમ અહમ પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપે છે દાસોસ્મી સિદ્ધ કરવું છે. એના માટે બહુ અદ્ભુત સેવા શાંતિભાઈના નેજા હેઠળ આપણને સૌને મળી છે. અશ્વિનભાઈ શાંતિભાઈ જેવા વિરલ સાધુની પ્રાપ્તિ આપણને થઈ છે. ખરેખર આ મંદિરના નિર્માણમાં જોડાઈશું, સત્સંગની અઠવાડિક સત્સંગ સભાઓ કરીશું, વતના સ્વાણી વાતોનો સ્વાધ્યાય કરીશું, તો આ સાધુનો મહિમા સમજાશે, અને મહિમા સમજાશે તો ભગવાનને રાજી કરવામાં આપણને ખરેખર ખૂબ સાનુકૂળતા થઈ જશે, અને મહિમા સમજવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ અદા કરવાનો આપણને મોકો મળ્યો છે. ભેળી મળીને કરીએ, અમારા બધાનો ભાવના છે, શાંતિભાઈને અશ્વિનભાઈ દિલીપભાઈને બધા સંતોની એક ભાવના છે, એક વર્ષમાં મંદિર પૂરું કરવું, એક વર્ષમાં કહે 2019ના ડિસેમ્બરમાં અથવા તો 2020ના જાન્યુઆરીમાં પોષી પૂનમે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવી. તમે બાબત બધા એના માટે મારી પ્રાર્થના છે, જે સેવા કરવી હોય કરજો, પણ એના માટે રોજ એક માળા ફેરવજો, કેટલી એક માળા ફેરવજો એક માળા બધા, અને જે સેવા થાય ખરેખર કરજો પ્રેમથી અહોભાવે, જેટલું કરશો એટલું પામશો લખી રાખવામાં, જેટલું આ બધું ઇન્વેસ્ટમેન્ટ છે, શું છે ઇન્વેસ્ટમેન્ટ છે. તો ખૂબ ભાવથી આ કાર્યમાં જોડાઈએ,
પ્રભુની ભક્તિ અદા કરીએ અને આ કાર્યમાં જોડાઈશું તો મૂર્તિ પ્રતિષ્ઠાનો આપણને અનહદ આનંદ આવશે, અનહદ આનંદ આવશે એવો આનંદ 2020ના જાન્યુઆરીમાં 2019ના ડિસેમ્બરમાં આપણે પ્રાપ્ત કરીએ. ઘણા બધા બહેનો ભાઈઓ અમેરિકા ને ઇંગ્લેન્ડથી કહે કે અમે 2 મહિના સેવામાં ઓછું, કે 2 મહિના સેવામાં, તમે વિચાર કરો કેટલો બધો એમના હૈયામાં થનગાળે છે, કેટલો બધો ઉત્સાહ છે કે અમારે 2 મહિના બ્રહ્મજ્યોતિ મંદિરની પ્રતિષ્ઠાની સેવામાં આવું સમયાને, તમે વિચાર કરો. આજથી એ નક્કી કરી લીધું એટલે અમને તારીખ કહો એટલે આપણે તારીખ નક્કી કરીને કહીએ છીએ. પણ અહીંયા રહેલા આપણે પણ તૈયાર થવું છે, અંદરથી તૈયાર થવું છે. ભગવાનની ભક્તિ અદા કરીએ એમાં જોડાઈએ તો તે ભગવાનની પ્રસન્નતાથી તૈયાર થયું તો મંદિર, મૂર્તિ, સંત અને શાસ્ત્રો આ આપણી ભારતીય પરંપરાને ઉજળું કરનારા વસ્તુ છે. એ ચારેય વસ્તુમાં આપણે જોડાયા છે. આપણા પર ભગવાનની બહુ મોટી કૃપા, એનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાભ લઈ ભક્તિ અદા કરીએ કરવાનો આપણને સૌને બળબુદ્ધિ પ્રેરણા જાગ્રત થાય પ્રભુ અર્પો એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.